નિજ સ્વભાવ સે સદગુણ નિજ સ્વભાવ સદગુરુ એટલે આમ મ્યુટ કરવું હોય તો કઈ રીતે કરવું કે હમણાં કઈ નંગા અડીશ જ નહીં કઈ ના કામ બધું મ્યુટ થઈ જશે બધા વાતો આપણે છે ને ઓડિયો નથી આપણે ઓડિયો છે વિડિયો નથી આ ઓકે ઓલરાઈટ ઓકે થેન્ક્સ ડાન્સ ચિત્તુ ભાઈ જય સચિન વિડિયો મિનેશાનંદજી તમારું મ્યુટ થઈ ગયું છે કશું થતું જ નથી વિડિયો જ નથી આવતો શાંતિથી એમનો ના એમનો વિડિયો આવે છે પણ મ્યુટ છે ના નથી દેખાતા ક્યાં દેખાય છે આઈ કેન બ્લેન્ક દેખાય કોઈને જ દેખાતું ના અહીંયા નથી દેખાતું કોઈને જ દેખાતું સરોજ અમે લખાય ઓડિયો છે અમારું કારણ કે અમે એમ ઓન ભારતીબેન દેખાય તમે મલાય છે વિડિયો ઓન ઉપર છે ને કેમેરો Don't worry. Okay. That's fine. Nija swabhav se sadguru. Arya, we're on now. Guru lagu. We can't hear anybody. Guru lagu. Sadguru. Sukshmatama siddha param guru. Satyam Nishchaya Vandya E Trisha Koti Daiva Ga વિશ્વહિતાર્થે સ્વાગતમ સ્વાગતમ જગ કલ્યાણક યજ્ઞ મે મંગલમય દ્યો આશિષમ મંગલમય દ્યો આશિષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતે પુલકો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સ
Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. Am I screen bandhu? Hmm? Chalo chhe chhe. Chhe chhe. Chhe chhe. દેખાય છે એટલે ખોલી નાખે ને એને ખોલી નાખે વધારે લાઈટ આવશે ખોલી નાખે તો અજવાળું આવે હા હા જો લાઈટ વધી આય ખોલી નાખે બરાબર સંભળાતું નથી અને આ લઈ લે વચ્ચે અરે મજા એડજસ્ટ કર તો આ તો એકદમ બધું આને વચ્ચે વચ્ચે તો ક્યાં રાખલે એટલું કાલે ટેબલ મૂકી દઈશું આ તો ટ્રાયલ એન્ડ એરર છે ને આપણે એમ બરાબર છે દાદા ભવન શું છે દાદા બધા નાના નાના હતા કોલેજ માં ભણીએ પછી દાદા સત્સંગ કરવા મોકલે બધે તો સત્સંગ કરવા જઈએ અમે તો ટેવેલા દાદા ને સાંભળવા માટે સત્સંગ કરવા ટેવેલા નહી એટલે દાદા કે ડોક્ટર હોય કે ડોક્ટર થઈ જાય ને ઓપરેશન કરે એટલે કે શરૂઆતમાં બે ત્રણ ઓપરેશન બગડે ખરા પછી એમ કરતા કરતા એક્સપર્ટ થઈ જાય કે એટલે દાદા એટલા રિલેક્સ કરી નાખે ને આપણને રિલેક્સ તમને ટેન્શન ઉભું ના થાય બરાબર પછી કે પણ ડોક્ટર ની અંદર શું હોય કે ઓપરેશન સારામાં સારી રીતે કરવું છે સમજાય કોઈ પણ ડોક્ટર હોય શું અંદર કે ઓપરેશન આવ્યું એના ભાગે તો કે ઓપરેશન સારામાં સારી રીતે કરવું જેવું અંદર હોય કે ના હોય હોય જ તો કેવું હોય જ તો કે અંદર આવું રહેવું જોઈએ મારે સામ સારી રીતે કરવું છે પછી કે બધા એટલા બધા સંજોગો ને એટલા બધા હિસાબો ને બધું વ્યવસ્થિત એવું બધું હોય ને કે ડિટેલમાં તમારે જવાની જરૂર નહીં કે આપણે કે તમારે વાતો કરવાની એમ કરતા કરતા કે એક્સપર્ટ થઈ જવાય અને બીજું એવું કહેતા હતા એક વાર રીતે સત્સંગ બધા ગામડે ગામડામાં ગયા હતા પછી આવ્યા સાંજના રાતના પછી દાદા જોડે બેઠા હતા પછી દાદા પૂછે ધીરેને કોને સત્સંગ કર્યો શું વાત કરી પછી એમ કરતા કરતા બધી વાતો ચાલતી હતી બહુ લાઇટ મૂડમાં વાતો ચાલે ખબર ના આપણે કયા સત્સંગ ચાલે છે એવું લાગે આપણે બેસીને દાદા વાતો કરીએ તો વાતો ચાલતી હતી ધીરેન દાદાએ પૂછ્યું કે આ તું સત્સંગ કરવા ક્યાંક ગયો હોય એ જમાનામાં તમે ગામડાઓમાં જતા નાના ગામડાઓમાં એટલે શરૂઆત આ રીતે કરેલી હવે તું સત્સંગ ની વાત કરે કે તું દાદા ની વાત કરે ને પેલી સામી વ્યક્તિને સમજાય નહીં તો કે તું શું કરે એમ તો મેં કહ્યું દાદા એ તો ગમે તેમ કરીને સમજાવી દઉં એટલે
એના એક વ્યૂ પોઈન્ટ થી વાત કરી ના સમજાય તો બીજા વ્યૂ પોઈન્ટ થી ત્રીજા વ્યૂ પોઈન્ટ થી ચોથા વ્યૂ પોઈન્ટ સમજાવીને જ છોડવું. દેખાય પેલું એગ્રેસિવ પણ ખરું ને કે તારે સમજાવીને જ છોડી એમ. તો દાદા કશું બોલે નહીં, કશું કહે નહીં, પછી ધીરે રહીને મમરો મૂકે કે અમે તો શું કરીએ, અમે અંદર સમજી જઈએ કે અમે આના કલ્યાણનું નિમિત્ત નથી, એને એનું નિમિત્ત મળી આવશે, અમે ત્યાં બેહી ના રહીએ કે અમે આગળ ચાલવા માંડીએ. રમતા રમતા દાદા ભગવાન જે પીરસતા હતા ને એ અદભુત હતું. રાઈટ, અમને ખબર ના પડે કે દાદા ઘડી રહ્યા છે. ઘડ તો થઈ રહ્યું હોય પણ આપણો પથ્થર ઘડે ને તો પેલો પથ્થર મારી મૂર્તિ ઘડે, પથ્થર ને વાગે બહુ, અને આ તો વાગે જેવું ખબર ના પડે અને મૂર્તિ ઘડાયા કરે એવું દાદાની આખી એવી ટેકનિક હતી. એટલે રમતા રમતા હસતા હસતા વાત વાતમાં વાત મૂકી દે કે આપણને દેખાય ખબર પણ ના પડે કે આ દાદા શું કહેવા માંગે છે, પણ એ વચનભર વાળી વાણી હતી એટલે અંદર ઉતરી જાય. પછી વર્ષો પછી કામ કરે પણ એક વાર અંદર ઉતરી જાય. કાલે આપણે સત્સંગની વાતો થઈ, એવા આજે જે પ્રશ્નો હોય પૂછો. ચાલો, મારે એક પ્રશ્ન નથી પણ દાદાના સત્સંગમાં એક સેન્ટેન્સ આવેલું, એમાં એક શબ્દ મને સમજ નથી પડતી, તમને કહું છું. થોડું બેકગ્રાઉન્ડ આપું તમને. 1983 ન્યુ જર્સીમાં સત્સંગ હતો અને એમાં એક મહાત્માએ દાદાને પૂછ્યું. 83 નહીં હોય, 1000 વર્ષ સંસારમાં રખડવું પડશે, કેટલી વાર નરકમાં જવું પડશે, કારણ કે બધા પરમાણુ પ્યોર થવા જોઈશે તો જ આગળ જવાશે. કે એના કરતા શાંતિથી મોક્ષે પહોંચી જા, એટલે કે પોતાને જે વસ્તુ પ્રાપ્ત ના થતી હોય, અત્યારે જે વસ્તુ પોતાને પ્રાપ્ત ના હોય એ પ્રાપ્ત થાય એના માટે, એટલે બીજા અવતારમાં આગળ મને પ્રાપ્ત થાય તો કે અત્યારની મારી બધી પુણ્ય એ પ્રાપ્તિમાં વપરાય, એવી રીતે પોતાની આખી પુણ્ય એક જગ્યા માટે નાખવી. ઓકે, એટલે આ કૃષ્ણનો દાખલો આપું તમને. કૃષ્ણ ભગવાન હતા તો કૃષ્ણ ભગવાનને એ કૃષ્ણના જન્મમાં હતા એ પહેલા કેવા હતા કે કૃષ્ણ અને બલરામ એ આગલા અવતારમાં પણ સગા ભાઈઓ હતા, એટલે પેલા ઓરમાન ભાઈઓ હતા. અને એમાં બનતું એવું કે બલરામને બધા પ્રેમ આપે અને કૃષ્ણને પ્રેમ મળે નહી. ક્યાંય જાય બલરામ તો બલરામને બધા આવો આવો કરે અને કૃષ્ણને એવું કઈ મળે નહીં એમ. તો કૃષ્ણ ભગવાન અને બલરામ બંનેની માતા અલગ, ઓરમાન ભાઈઓ. તો એવું એવો સંજોગ એવો હતો કે કૃષ્ણ ભગવાનને એમની સગી માતા એના તરફથી પ્રેમ ના મળે અને બલરામને મળે. એટલે એવું બને કે ઘરમાં જમવાનું બનાવ્યું હોય તો કૃષ્ણ ભગવાનની સગી માતા બલરામને સારું સારું આપે અને કૃષ્ણને પેલું વાસી આપે. અને એ હિસાબો એવા ભારે હતા, કારણ કે એના આગલા એના 2-3 અવતાર પહેલા એ વખતે મને કૃષ્ણ અને બલરામ ઓરમાન ભાઈઓ હતા. તો એ રથ હાંકીને જતા હતા અને રસ્તા ઉપરથી પેલું નાગણ પસાર થતી હતી, એટલે બલરામનું એકદમ ધ્યાન ગયું. એટલે બલરામે
કૃષ્ણ ને કહ્યું કે કૃષ્ણ કૃષ્ણ જો કે આ નાગણ છે નીચે કચડી જશે, પણ કૃષ્ણ ભગવાન પણ રથ જવા દીધો. એટલે નાગણ એ પછી કૃષ્ણ ભગવાન જો વેર બાંધ્યું અને બલરામ માટે એને સોફ્ટ કોર્નર રહ્યો. તો આગલા અવતારમાં એ જ નાગણ કૃષ્ણ ભગવાનની મદર તરીકે અને બલરામની ઓરમાન માં તરીકે આવી. પણ પેલું વેર બાંધેલું એટલે કૃષ્ણ ભગવાન કશું આપે નહીં અને બલરામ ને બધું આપ્યા કરે. તેમાં એક વાર બન્યું કે કૃષ્ણ ને બલરામ રમવા ગયા હતા, રમીને ઘરે આવે ને બંનેને ભૂખ લાગેલી. એટલે કૃષ્ણ ની માને કહ્યું કે માં મને ખાવાનું આપ, અને એની મધર રસોડામાં પેલી ચૂલા પર પેલી પેણી મૂકેલી તેલની, અને એમાં પૂરીઓ તરતી હતી. એટલે પેલી ગરમ ગરમ પૂરી ની સુગંધ આવે એટલે કૃષ્ણ ખાવાનું મન થયું, એટલે એને પૂરી માગી. તો પેલે જે પાટલું વેર હતું એટલે એની માએ પેણી હાથમાં ઉચકીને સીધું એની પર નાખ્યું, કકડતું તેલ એમની પર નાખ્યું. એટલે ભયંકર દાઝી ગયા અને દોડતા ઘરની બહાર નીકળીને આપણું કે જ્યાં પાણી મળે ત્યાં આમ જવું એમ એમ કરીને બહાર નીકળી ગયા. તો ગામની બહાર નીકળ્યા એને એની પાછળ બલરામ દોડ્યા. ત્યાં બધા જૈન સાધુઓ હતા, એમને જોયું એટલે એને બધી વનસ્પતિ લગાવીને બધું શાંત કરી આપી, બધા જે બળતરા હતી બધી શાંત કરી આપી. પછી કૃષ્ણ મને થયું કે હવે મારે ઘરે જવું નથી. એટલે પેલા સાધુઓ કે સાવ ચાલો અમારી જોડે. એટલામાં બલરામ કૃષ્ણના ફાધર આવ્યા, એમને પણ આ બધું જોયું. કૃષ્ણના ફાધર ને એવું હતું નહીં કઈ, એટલે છેવટે કૃષ્ણ અને બલરામ બંને સાધુઓ જોડે જોડાઈ જાય છે, સાધુ થઈ જાય છે. હવે નવા નવા સાધુ થયેલા એટલે કોઈ પણ ગામમાં જાય એટલે પેલું ભિક્ષા વરાવવા જાય તો એવું બને કે બલરામ જાય તો બલરામને ઘણું બધું આપે અને સારું સારું મળે, અને કૃષ્ણ ભગવાન વરાવવા જાય તો એમને આમ એકાદ બે આઈટમ મળે કે આમ કે આમ એવું બધું અમે. એટલે પેલા જે આચાર્ય હતા એ તો બહુ પેલા હતા એટલે એમને કશો ભેદભાવ ના થાય, પણ કૃષ્ણ ભગવાનંદ એવું રહ્યા કરે કે આ બાકવા બધા મને કેમ આ મને લોકો હળદૂત કેમ કરે છે. એટલે પછી એમને તપ કર્યું, નક્કી શું કર્યું કે હું આ તપ કરું છું ને કે આખું જગ આ અત્યારે બધા કે મને ધુત્કારે છે તો કે આખું જગત મને પૂજે, કે આમાં એટલે આખું જગત મને પૂજે એવું નક્કી કર્યું. એટલે પછી શું થયું કે કૃષ્ણ ભગવાનનો અવતાર આવ્યો અને એમને જે નક્કી કરેલું તે રીતે આખું જગત એમને પૂજવા માંડ્યું. અત્યારે આપણે જોઈએ ને તો આખા વર્લ્ડમાં કૃષ્ણ ભગવાનને પૂજે, છેવટે ઇસ્કોન વાળા એ બધા પહોંચી ગયા હોય. તો કે આ પોતાના તપની પુણ્ય એમને લોકો પૂજે એમાં એમને વાપરી, એટલે એને નિયાણું કહેવાય, નિયાણું. એટલે દાદા એ લાઇટલી પેલા ભાઈ ને વાત કરી કે ભાઈ એ તારી કેપેસિટી નહી, આ કેપેસિટી આ તો કોની કેપેસિટી હોય કે મારું જે થવું હોય થાય પણ સામાનું કલ્યાણ થવું જોઈએ. સમજે, મારું જે થવું હોય થાય, મને જે દુઃખ પડવા હોય પડે, પણ મારા નિમિત્તે કોને દુઃખ તો ના પડે પણ મારા નિમિત્તે સામાનું કલ્યાણ થાય, સામાન્ય ફાયદો થવો જોઈએ. તો કે આવું જબરજસ્ત પેલું આવું નક્કી હોય ને ત્યારે એ તીર્થંકર ગોત્ર બાંધવાનું નથી હોતું, એ આવા બધા પરિણામો અંદર હોય એટલે બંધાઈ જાય. ઓકે, એટલે દાદા ભગવાન શું કહેતા હતા, એકવાર એક મહાત્મા એમની પાછળ પડી ગયા, દાદા તમે આ શું કરેલું, તમે શું કરેલું આગલા અવતારમાં કે તમને આવું અક્રમ જ્ઞાન ખુલ્લું થયું, આવું અક્રમ જ્ઞાન ખુલ્લું થયું. તો દાદા એ કહ્યું કે આવું તો અમે કશું કર્યું નથી, એમ આ તો કુદરતી છે, બટ નેચરલ છે. તો પેલા ફેરવી ફેરવીને પૂછે દાદા પણ તમે પેલા શું કરતા હતા એ તો કહો એમ. ત્યારે દાદા છેવટે શું કહ્યું કે કેટલાય અવતારોથી અમારી એવી ભાવના હતી કે જે અમને ભેગો થયો એને કઈક ફાયદો થવો જોઈએ, મારે તારી પાસે કઈ જોઈતું નથી પણ તું મને ભેગો થયો તને ફાયદો થવો જોઈએ. કે કેટલાય જન્મોથી અમારી આ ભાવના હતી,
હવે આપણે કોપી કરવા માંગીએ, નકલ કરવા માંગીએ, આપણી અંદર કેટલું બધું ભિખારીપણું હોય, સમજાય? લક્ષ્મી નું ભિખારીપણું હોય, માન નું હોય, વિષયોનું હોય, સંસારિક સુખોનું, વિનાશી સુખોનું ભિખારીપણું હોય કે ના હોય, અને ખાવા પીવામાં ભિખારીપણું હોય. તો કે હવે આ બધું ભિખારીપણું હોય ત્યાં સુધી આ ભાગ ખુલ્લો કેવી રીતે થાય? એટલે આપણે તો શું પેલું સાંભળીએ ને કે તીર્થંકર ગોત્ર, એટલે આપણે એકલા ઓચાવતા કે હું કેમ ના થવું. પણ નકલ કરવાની વસ્તુ નથી, આ કુદરતી આવે છે, કુદરતી. અને લક્ષણો ઉપરથી ખબર પડે, લક્ષણો, લક્ષણ પરથી બરાબર, લક્ષણો કે આ જેટલા તીર્થંકર ભગવાનો થઈ ગયા ને એમાં એમના તમે જીવન ચરિત્ર જુઓ પાછલા, તેમાં તમને દેખાય કે આ કેવી સુરવીરતા હતી. કેવું હતું કે ભાઈ મને મને જે થવું હોય ત્યાં આપણે સામાન્ય ફાયદો થવો જોઈએ, બરાબર. એટલે કે પોતાના નિમિત્તે પોતાના મન વચન કાયના વ્યવહારથી સામી વ્યક્તિ કે સામા કોઈ પણ જીવને જરાય દુઃખ ના થાય અને એને કઈક ફાયદો થાય એવો આખો વ્યવહાર હોય. અને એક જન્મ નો કેટલાય જન્મ નો હોય. એટલે આ બધી વસ્તુ કેવી છે કે હવે આપણને મહાત્માઓને કેવું છે કે દાદા મળ્યા, આ જે સુખ ખુલ્લું થયું અંદર, આપણને જે સુખ ખુલ્લું થયું એના આધારે અંદર કુદરતી આજે વિનાશી સુખોની ઈચ્છાઓ જે ખાલી થવા માંડી અને અંદરનું સુખ પ્રગટ થવા માંડ્યું એના આધારે કુદરતી આ કલ્યાણની ભાવના રહ્યા કરે, બરાબર. હવે કોઈ માતા પાંચ આજ્ઞામાં એટલું સાવ રહે અને એને ખૂબ આનંદ ને ઉલ્લાસમાં રહે તો શું થાય? એને પછી પોતાના મન વચન કાયાનો વિચાર ના આવે, એને એક જ દેખાય કે સામાનું કેમ કઈને હિત થાય, આમાનું કેમ કઈને કલ્યાણ થાય, એ જ વસ્તુ દેખાય. એટલે જે દાદા કહેતા ને કે અમે આ મન વચન, આ મન વચન કાયા જગત કલ્યાણના યજ્ઞમાં વસાવી દીધા છે, તો કે દાદા બોલે છે અને સામે આપણે દેખાય પણ ખરું કે એમને એમની આ વર્તનમાં છે, વર્તનામાં, ચારિત્રમાં છે. તો કે એમને આટલી એમને જાહોજાહલી હતી, કુદરત ચારે બાજુથી મહેરબાન હતી, પણ છતાંય એમને પોતાના માટે પૈસા વાપર્યા છે કે હીરાબા માટે પૈસા વાપર્યા છે? તો કે એમાં જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જ ચાલ્યા છે. પોતે આખી જિંદગી થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કરેલું છે, બરાબર. આનાથી મોટો એક્ઝામ્પલ શું હોય? અને બીજી વાત કરું તો દાદા આ 5 વર્ષ ઇન્ડિયાથી અમેરિકા આવ્યા, એમની ઉંમર કેટલી હતી એ વખતે? પહેલી વાર આવ્યા, બરાબર. અને 80 વર્ષની ઉંમરે, એટલે 79 ને છેલ્લે પાછા આવ્યા, બરાબર, બરાબર છે. કે એ ઉંમર અને તબિયત એમની કેવી થઈ ગયેલી છેલ્લા વર્ષે, તો પણ છતાંય તમે જોયું છે, જેને માર્ગ કહીને ખબર હશે કે દાદા ભગવાન ઇકોનોમી ક્લાસમાં આવેલા અને ઇકોનોમી ક્લાસમાં પાછા આવેલા છે. છેલ્લા વર્ષે પણ જયારે એમનાથી બેસાતું પણ નતું, છતાંય પોતાના માટે પૈસા નથી વાપર્યા, ઇકોનોમી ક્લાસમાં આવેલા. એમાં એક વસ્તુ, જયારે ઇન્ડિયા આવ્યા, ભારત આવ્યા, ત્યારે ખુરશી પર બેસાતું પણ નતું એમનાથી, એરપોર્ટ પર આવ્યા ને, એમને શું કીધું હાથ જોડીને કે બધા દર્શન કરે, દાદા ક્યારે નાના બધા આરામથી દર્શન કરાવે, એમની હાલત એટલી ખરાબ હતી કે એમને કીધું ભાઈ બધા હવે દૂરથી દર્શન કરી લો, અમે ઘરે જઈએ, અમારે આરામ કરવો પડશે. આજે આજે વસ્તુ છે ને,
તો કે એમને પોતાના માટે કશું વાપર્યું નથી. હવે આ સુરવીરતા લાવીએ ક્યાંથી આપણે? આપણી અંદર તો લાલચ હોય, ભિખારી પણ હોય, માનનું પણ કેટલું ભિખારી પણ હોય. અરે સત્સંગમાં કે આપણા પ્રસંગમાં આવ્યા હઈએ ને, તમને આગળ બોલાવીને બેહાડે નહીં તો શું થાય? અકડામણ થઈ જાય. આ સમજવા માટે વાત કરું, સાચી વાત છે. આગળ બોલાવે નહીં તો આગળ જગ્યા ના મળે તો શું થાય? આપણને જ્યાં દર વખતે બોલાવતા હોય આગળ, અને એક વાર ના બોલાવે તો શું થઈ જાય? માન ગવાઈ જાય આપણું. અહીંયા એટલે આવું કઈક થાય ને ત્યારે ખબર પડે કે હજી અંદર કેટલું ભિખારીપણું વધેલું છે. સાચી વાત છે. એટલે શુદ્ધાત્મા થઈ ગયા એમાં કોઈ શંકા નહીં, નિસંગપણે શુદ્ધાત્મા થઈ ગયા. પણ ભરેલો માલ હજી પડ્યો છે કે નથી પડ્યો? બહુ બહુ પડેલો છે. અને એનાથી વધારે કે આ ભરેલો માલ જયારે આપણને કોઈ સત્સંગમાં આગળ ના બોલાવે કે આપણને કોઈ જરા બે સારા શબ્દો ના બોલે, તો અંદર જે ખટકે છે, ખૂંચે છે, તો આપણે ખૂંચે છે આપણો માલ દેખાય છે, આપણું ભિખારી પણ દેખાય છે, કે સામાનો વ્યવહાર કાચો પડે એવું દેખાય છે. સમજાય? એટલે કે આ જાગૃતિના ભાગમાં એટલો બધો માર ખાઈએ છીએ આપણે, કે આ જ વસ્તુ જોઈ અને આપણો પગથિયા ઉપર ચડવાના છે. સમજાય? આવી રીતે પગથિયા ઉપર ચડવાના છે. એક એક મિનિટ આજે જગ્યા બદલવાનું કહે છે, જગ્યા બદલી નાખીએ. ઓકે, તમે જે દાદા ભગવાન ની વાત કરી ને એમાં સહેજ મારો અનુભવ કહું તમને. હા બોલો બોલો. 85 માં દાદા આવ્યા, ત્યારે અમે લોસ એન્જલસ એરપોર્ટ પર લેવા ગયેલા. પછી ત્યાંથી એરપોર્ટ પરથી દાદા જેમના ઘરે રહેવાનું હતું ત્યાં ગયા અમે બધા. તરત જ 10 મિનિટમાં દાદા એ સત્સંગ ચાલુ કરી દીધો. 74 વર્ષ ની ઉંમર ના માણસ એટલું ટ્રાવેલ કરીને આવેલા, 6 કલાક એમણે સત્સંગ કર્યો એક જ જગાને બેસીને, કમ્પ્લેન વગર. અમે તો ખુશ થઈ ગયા કે આ માય ગાડ, અમને આમાં સ્ટ્રેન્થ કેટલી બધી છે. એટલે આપણને જાડું જાડું દેખાય, ગ્લોસ લેવલે દેખાય કે આપણે આવ્યા છીએ, આપણે થાકી જઈએ, આપણે આમ થાય, આપણને આમ થાય, કે આમને કેટલી શક્તિ છે, એવું બધું દેખાય. પણ એ વખતે આપણને આ કયા આધારે તો કે મારું આ મન વચન, જે મારું જે થવું હોય થાય, સામાન્ય ફાયદો થવો જોઈએ, આ જે ભાવના છે ને એ આપણને ના દેખાય. સાચી વાત છે. હવે ધીરે ધીરે સમજાય આપણને. સાચી વાત. એ વખતે આપણને શું થાય, ઓહો હો આટલું બધું એમ આપણે બેસી ના શકીએ ને, દાદા આ ઉંમરે આટલા કલાક સત્સંગ ની વાત કરી, કે આપણાથી આપણા અહીંથી આવેલો તો 6 કલાક બેસાતું નતું. 28 કલાક ફ્લાઇટમાં ટ્રાવેલ કરી આવ્યા પછી. હા હા, એક્ઝેક્ટલી બરાબર છે. પણ બીજી વસ્તુ હતી કે દાદા ભગવાન એ જે દેહમાં રહેતા નતા, દેહથી છૂટા ને છૂટા રહેતા હતા, એટલે એમને થાક જેવું ના હોય. પણ ઉંમર ની સાથે શરીરને જે અસરો પડે ને એ અસરો હોય. એટલે છેલ્લે જે અમેરિકા થી ઇન્ડિયા આવે ને, તો આ બોડી ને અસર થાય, દેહ ને અસર થાય, પણ દેહ ની અસર ને પોતે વેદે નહીં. અને દેહ ની અસર ને વેદે નહીં એટલે એમના મોઢા પર કાયમ મુક્ત હાસ્ય હોય. એટલે આમ જોવા જઈએ ને તો આપણને એક પરમાત્મા ચારિત્ર, કેવળ ચારિત્ર જોવા મળ્યું. પ્રશ્ન ભાઈ રિપીટ કરો તો બ્રેક થયો અવાજ. હેલો, આ પ્રશ્ન ફરી પૂછો ને તો જો વાત કરી. હેલો, કોનો પ્રશ્ન હતો? ભરતાનંદજી, તે કોઈનું ડિસ્ટર્બન્સ હતું નતો. ઓકે ઓકે, આઈ ડોન્ટ થિંક. આ તો વાત છે, આ વાત છે.
એટલે આ વસ્તુ હતી કે એ પોતે જે દેહથી મુક્ત રહેતા હતા એને આધારે એ કાયમ ના કાયમ ફ્રેશ દેખાય. સવારે 6:30 પણ ફ્રેશ હોય, રાતના 11:30 અમને બધાને પેલું અસીમ જે કાંઈ બોલીને કે ચાલો હવે જાઓ ટાઈમ થયો, ત્યારે પણ દાદા થાકેલા ના દેખાય. એમનો ચહેરો જુઓ ને તમને ફ્રેશ ના ફ્રેશ દેખાય, એવર ફ્રેશ. તો દાદા શું કહેતા કે અમે એક સમય માટે પણ આ એમ પટેલ જોડે રહેતા નથી, એનાથી છૂટા ને છૂટા રહીએ છીએ એટલે આ ફ્રેશ દેખાય. હવે આ કે આપણે દાદાની વાત કરીએ એવું નહીં, આપણને દાદા મળ્યા, દાદા ભાવનું જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, એટલે આપણે આ દશાને પ્રાપ્ત કરવાની છે એવું અંદર નક્કી પણ હોય, ગાંઠ મારેલી હોય તો એ તરફ જવાય. એટલે એ તરફના કારણો, એ તરફ જવા માટે જે કારણો જોઈએ એ કારણોનું સેવન થાય, અને એના એનાથી વિરુદ્ધના કારણો હોય તે આપણે જાગ્રત થઈ અને એનાથી દૂર રહીએ. તો કે આ વસ્તુ બને ક્યારે? તો કે આવું અંદર નક્કી થાય, આવું દેખાય ને ત્યારે. બરાબર. એટલે આમ તો જોવા જઈએ તો દાદાનું પ્યોરિટી જ હતી ને, મન વચન કાયાની પ્યોરિટી. અને પ્યોરિટીના આધારે આખું બધું ચાલ્યું. એટલે એમને એક સિદ્ધાંત આપેલો કે ધર્મ ચલાવવા માટે પૈસાની જરૂર નથી, ધર્મ ચલાવવા માટે પ્યોરિટી એટલે કે મન વચન કાયાની પ્યોરિટી અને આ સિદ્ધાંત, ધર્મના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની ક્લેરિટી, સિદ્ધાંતની સ્પષ્ટતા. તો કે આ બે વસ્તુ હોય તો એક માણસ હોય ને તો એ ધર્મ ચાલ્યા કરશે. હવે આ કેટલી મોટી એમને વાત કરેલી, બહુ જબરજસ્ત કહી દીધું. આપણને થાય કે ના, વ્યવહારમાં તો પૈસા જરૂર પડે ને, આમ થાય ને તેમ થાય ને, ના લાગે? લાગે, લાગે. પછી આપણે શું કહીએ કે દાદા ભલે ના લે પણ પછી આ મંદિર માટે તો જરૂર પડે, આના માટે જરૂર પડે, આના માટે જરૂર પડે ને. પણ એ આપણને એવું લાગે જરૂર પડે, પણ દાદા ભગવાન એવું અંદર હતું ના. આમ બીજી રીતે કહું ને, કેવી રીતે આમ કે આ મંદિરનું કામ ચાલુ કરવાનું હતું. શું થયું? પ્રોબ્લેમ? આ મંદિરનું કામ ચાલુ થયું તો મંદિરની જમીન લેવાની હતી, તેના માટે ગવર્મેન્ટમાં એ સમયમાં કે 2 લાખ રૂપિયા જેવું આપવાનું હતું. તે વખતે સકળ સંપત્તિ ખિસ્સીભાઈ હતા, એટલે ખિસ્સીભાઈ વાત કરી કે દાદા આપણે આ મંદિરનું કે એસ્ટિમેટ 1 કરોડનો છે, તો કે આપણે આમ એટલો મોટો પ્રોજેક્ટ લઈએ છીએ, અત્યારે આપણે પાસે સંઘમાં આ મંદિરને આપવાના 2 લાખ રૂપિયા નથી, તો આટલું બધું ડોનેશન ક્યારે આવશે ને ક્યારે થશે? એમ એક વખતે જમીનના 2 લાખ રૂપિયા આપવાના હતા. બરાબર. અને આમ પેલું 1 કરોડનો પેલો એસ્ટિમેટ હતો. તો દાદા ભગવાને શું કહ્યું? હા, એમનું છૂટા પણ ખબર પડે કે મંદિરે આપણે થોડું કરવાનું છે, કે આ તો કે દેવી દેવતાઓ કરાવડાવે છે, એટલે એમને ગરજ હશે તો પૈસાનો વરસાદ વરસાવશે. કે આ જે મુક્ત દશા છે ને, આ પ્યોરિટી ને આ દશા. અને પાછા શું કહેતા હતા કે આ મંદિર થઈ જાય એટલે આપણે એનો વહીવટ કરવા માટે આનંદજી કલ્યાણજી પેઢી હોય ને, જૈનો મને આનંદજી કલ્યાણજી પેઢી હોય છે, બધા
દેરાસરનો વહીવટ કરે લોકો. રાઈટ રાઈટ. તો કે એને આપણે વહીવટ સોંપી દેવો, એમને કહેવાનું કે ભાઈ આટલું તમારે નિષ્પક્ષપાતી રાખવાનું છે. એટલે કે આપણે પછી આપણે તો આપણું કામ થઈ ગયું, લોકો દર્શન કરતા થઈ ગયા, આપણું કામ પૂરું થઈ ગયું, પછી આપણે તો કે આપણું આત્માનું કરી લેવાનું, બીજા વહીવટમાં પડવાનું નહીં. હવે સંજોગ એવા થાય કે આ લોકો ગયા તો પેલા લોકો ના પડે, અમે ખાલી શ્રીમંદર સ્વામી દેરાસર સંભાળીએ, પછી કૃષ્ણ મંદિર શિવ મંદિર અમે ના સંભાળીએ. આજે દાદાની જે ભાવના હતી ને એ વાત છે કે ભલે મંદિર બને, એ સંકેત આવીને મંદિર બન્યું, પણ દાદાને અંદર શું હતું કે મારા આપતા પુત્રો ખરા, મારા મહાત્માઓ પણ એમનો ઉપયોગ વ્યવહારમાં ના જાય, આત્મા માટે જ જાય, આ જે એમને અંદર હતું ને એ સમજવાનું છે. પછી તો જેમ જેમ સમય જાય એટલે બધું સ્લીપ થાય, આખી વાત જુદી છે. પણ દાદા આખું આ વાત ખાલી સમજવા માટે કે દાદાને પોતાને હતું કે મારા મહાત્માઓ વ્યવહારનો નિકાલ કરે, એટલે કે એમનો ઉપયોગ વ્યવહારમાં બધો વેડફાય નહીં, તો એમનો ઉપયોગ આ શુદ્ધાત્મામાં રહેવામાં, પાંચ આજ્ઞામાં રહેવામાં, એમાં આખો જાય. આ જે વસ્તુ હતી, આપણે ના લાગે કે આપણે મહાત્માઓ કે આપણે કેટલા બધા કાચા પડીએ છીએ, દાદાની કેવી ભાવના હતી અને આપણે કેટલા કાચા પડીએ છીએ. કરજો પ્રશ્નો કરજો, આ તો થોડી એમ થોડી વાતો કરી નાખીએ. કોઈનો પ્રશ્ન છે? બધા ઠરી ગયેલા નહીં, પ્રશ્નો છે નહીં કોઈનો. બહુ સારું, તો આપણે સત્સંગની હવે જરૂર ના રહી હવે.35 વર્ષથી સ્ટડી કરતા હોય તો કેમ કશું રિઝલ્ટ ના આવતું હોય? બહુ સારો પ્રશ્ન કર્યો કે આ 35 વર્ષથી સત્સંગમાં આવું છું, નાની ઉંમર થી આવે છે ને. હલો, કેટલા વર્ષની હતી દાદા ને મળી ત્યારે? હા, એટલે એટલે બહુ નાની હતી ત્યાંથી સત્સંગમાં આવે છે. એટલે એનો પ્રશ્ન સાચો છે ને કે ભાઈ હું નાની છું ત્યાંથી આવું છું. ઓકે ઓકે. તો પછી એમ જેમ કોલેજમાં આપણે ભણીએ, પહેલા વર્ષે ભણીએ, બીજા વર્ષે ભણીએ, એટલે આપણને થાય કે આપણે કઈક આગળ વધ્યા એવું અહીંયા પણ થવું જોઈએ ને. સમજાય? આપણે કઈક વેલ્યુ એડિશન થવું જોઈએ ને. એટલે પ્રશ્ન સારો છે ને. તો કે આ વાત બરાબર છે કે દાદા મળ્યા, દાદાની દ્રષ્ટિ મળી, દાદાનું જ્ઞાન મળ્યું, શુદ્ધાત્માનું લક્ષ્ય મેટ્યું, એ બધું દાદાની કૃપાથી થયું. કૃપાથી એટલે કે પોતાનો પુરુષાર્થનો ભાગ એમાં નહીં, કૃપાથી. એટલે કે આપણે શુદ્ધાત્મા છું જે લક્ષ્ય મેટ્યું એ પણ એમાં કૃપા, અને એ પછી જે પાંચ આજ્ઞા મળી એ આપણો પુરુષાર્થનો ભાગ છે. એટલે આજ્ઞામાં જેટલું રહેવાય એટલા પગથિયા ઉપર ચડાય. હવે આમ જોવા જાય તો ઘણા પગથિયા ઉપર ચડ્યા પણ હઈએ, પણ આપણને જે જ્ઞાન એ દ્રષ્ટિ મળી અને એ વખતે જે ડ્રાસ્ટિક ચેન્જ લાગે અને અત્યારે જે ચેન્જ લાગે, એવું લાગે કે પહેલા બહુ જ્ઞાન પછી તરત કેટલું પરિણામ હતું, એમ બહુ મોટો ફેરફાર દેખાતો હતો, અને હવે એવો કઈ ફેરફાર દેખાતો નથી. એવું લાગે ખરું, ફેર ઘણો પડી ગયો છે, સવાલ જ નથી એમાં. પણ શું છે કે પછી જેમ જેમ આપણે આગળ વધીએ, તો કે પાંચ આજ્ઞા શરૂઆતમાં આપણે કેવી રીતે સમજેલા કે સાદી સીધી ભાષામાં સમજેલા,
કે બાય રિલેટિવ પોઈન્ટ હું ઉન્નતિ છું, બાય રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છું, એવું બધામાં મારા શુદ્ધાત્મા જોવાના. હવે અત્યારે તારી સમજણમાં શું હોવું જોઈએ, એની એ જ વસ્તુ હોય કે આગળ વેલ્યુ એડિશન હોય, તો કે આપણને આગળ વધવાનું છે. એટલે કે આજ્ઞા પહેલા સાદી ભાષામાં સમજી લેવાની છે, પછી ત્યાંને ત્યાં બેસી રહેવાનું કે આજ્ઞાની સમજણ પાકી કરીને આખી આજ્ઞામાં આગળ વધવાનું. સમજણ પાકી કરીને આગળ વધવું, આગળ વધવાનું ને. એટલે પછી તે નવું નવું જ્ઞાન લીધું હોય તો મારે તને કેવું પડે કે બહાર નીકળજે અને કલાક બધાનામાં શુદ્ધાત્મા જોતા જોતા જજે. પછી 10 વર્ષ પછી તને એવું ને એવું કેવું પડે કે પ્રેક્ટિસ થઈ ગઈ હોય, પ્રેક્ટિસ થઈ હોય, અને પ્રેક્ટિસ કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ થાય એટલે એ સહજ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એટલે સહજ થઈ જાય એટલે પછી ત્યાં શુદ્ધાત્મા જોવાનો પુરુષાર્થ કરવો પડે કે દેખાયા કરે? દેખાયા કરે. એટલે જેમ આપણે ચશ્મા પહેરીએ, ચશ્મા પહેર્યા પછી ચશ્મા માંથી જોવાનો પ્રયત્ન કરવો પડે કે એની જાતે દેખાય? જાતે દેખાય, જાતે દેખાય, જાતે દેખાયા કરે. એવું આ આજ્ઞા મળી, અંદર સમજણ ફિટ થઈ, તો કે આ પહેલી બે આજ્ઞા એટલે દ્રષ્ટિ આપી, આ દ્રષ્ટિ ફિટ થઈ એટલે દ્રષ્ટિ વપરાયા કરે. પણ આપણને શું થાય છે, કાચા ક્યાં પડીએ છે કે આપણને કિંમત કોની હોય છે? તો વ્યવહારની કિંમત બહુ હોય છે, વ્યવહારની. એટલે કે વ્યવહારના જે બધા સંજોગો આવે એ સંજોગોની કિંમત એટલી બધી વધારે હોય છે અને આજ્ઞાની એની સામે કિંમત નથી હોતી. કારણ કે હજી આજ્ઞા જેમ છે તેમ સમજાઈ નથી, જેમ છે તેમ સમજાય, તેમ તેમ એની કિંમત વધુ ને વધુ સમજાય. જેમ કિંમત સમજાય પછી આજ્ઞાને છોડે ખરો? પછી વિલુ ના મૂકે? એટલે આ વસ્તુ છે કે જેમ જેમ આ વાત પકડાય કે ઓહો આ શુદ્ધાત્મા જોવા મને આટલી મોટી કમાણી છે. દાદાએ કેવું સાદી સીધી ભાષામાં કહી દીધું કે ભાઈ આ સૈનિક રાજા એમના રાજ્યમાં પુણ્ય સ્થાવક રહેતો હતો અને એક કલાક સામાયિક કરતો હતો, એના એક કલાકનો સામાયિકનું ફળ કેવું મળે એવું હતું? તો કે સૈનિક રાજાનું આખી નર્ક ગતિ એમાંથી ઉડી જાય એટલું મોટું એનું ફળ મળે. આટલું મોટું ફળ મળતું હોય અને આપણને એ જ આજ્ઞા મળી હોય પુણ્યાનું સામાયિક, આ શુદ્ધાત્મા જોઈએ એટલે પુણ્યાનું સામાયિક થયું. કે શુદ્ધાત્મા જોવાય ક્યારે? તો કે આપણે પોતે શુદ્ધાત્મામાં સ્થિર રહીએ તો સામાન્યમાં શુદ્ધાત્મા દેખાય. તો કે આ પુણ્યાનું સામાયિક થયું અને આટલી મોટી કિંમત હોય તો પછી આપણે વ્યવહારમાં ટાઈમ બગાડવો જોઈએ? હજી પેલો ઇન્ટરેસ્ટ પડેલો એના આધારે ખેંચાઈ જાય છે. તો કે આ ઇન્ટરેસ્ટ પડેલો છે એ દેખાવો તો જોઈએ ને, અને જે ઇન્ટરેસ્ટ પડેલો છે એના માટે અંદર ખેદ રહેવો જોઈએ, પિંચિંગ રહે તો પછી એ તપ જતો બંધ થાય. એટલે આવી રીતે આખું આમ પગથિયા ચડાય. એટલે પહેલા તો શું છે, પહેલા સ્થૂળ રૂપે આજ્ઞા સમજવાની હોય, પછી જેમ જેમ આજ્ઞા વધુ ને વધુ સમજાતી જાય એમ એમ પછી આપણી આગળ પ્રગતિ થતી જાય. એટલે એવું લાગે પછી આપણે સમજાય કે હવે બરાબર. દાદા ભગવાન કેવા હતા? તો કે આજ્ઞામાં એમને રહેવું નતું પડતું, એમને આજ્ઞા વર્તતી હતી. એમના માટે આજ્ઞામાં રહેવું એ પુરુષાર્થ નતો. અને આપણને બધાને, એટલે કે મહાત્માઓ હોય કે અમે આપતો પુત્રો હોઈએ, આપણને બધાને આ જ્ઞાન, આ દ્રષ્ટિ, આ વિતરાગ દ્રષ્ટિ કૃપાથી પ્રાપ્ત થઈ કે પાત્રતાથી પ્રાપ્ત થઈ? કૃપાથી પ્રાપ્ત થઈ. એટલે પછી આ જે ભરેલો માલ એનો ધક્કો વાગ્યા કરે, એટલે આ અંદર વ્યવહારમાં એની કિંમત મુકાઈ જાય, વ્યવહારમાં ખેંચાઈ જવાય, પાછું દેખાય, પાછા આવીએ, એ આપણો પુરુષાર્થ ચાલ્યા કરે. એ પુરુષાર્થ વાળો ભાગ ધીરો પડે ને પછી થાય કે ના હવે બરાબર છે, બધું બરાબર, મને બરાબર રહે છે, બધું બરાબર છે. એટલે પછી પુરુષાર્થ વાળો ભાગ કાચો પડે. એ કાચો પડે એટલે શું લાગે કે હવે પ્રગતિ થતી નથી.
અને આપણને મોટે ભાગે શું હોય કે આપણે સત્સંગ એટેન્ડ કરતા હોઈએ, કીર્તન ભક્તિમાં જતા હોઈએ, આ ગુરુ પૂર્ણિમા જન્મ જયંતિ મોટા ફંક્શનો એટેન્ડ કરતા હોઈએ, એટલે આપણને શું લાગે કે ભાઈ હું તો બધું બરાબર કરું છું. તો આ બધું જે આપણે કીર્તન ભક્તિમાં જઈએ છીએ કે મોટા ફંક્શનમાં કે સત્સંગમાં જઈએ છીએ, એ વ્યવસ્થિતમાં ગયું કે ના ગયું? એટલે વ્યવસ્થિતમાં ગયું એને પુરસાદ કહેવાય. હું તમને ના નથી પાડતો જવાની, ઉધું ના કહેતા ભાઈ, ખાલી સમજાવો, સમજવા માટે વાત કરું છું. ના કહેવાય કે આ બધું વ્યવસ્થિત ના અધીન ખરું કે નહીં? બરોબર. એટલે એને પુરસાદ ના કહેવાય. પણ ત્યાં જઈને તમે જે કમાણી કરો છો એ આપણો પુરસાદ, સમજાય? બે બે મહાત્મા હોય, બંને મહાત્મા સત્સંગમાં જાય કે આ ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિ ફંક્શન જાય, તો બંને મહાત્મા જે કમાણી કરે બંનેની સરખી હોય? ના, આ વસ્તુ આપણે ધ્યાનમાં, અલગ અલગ હોય. હા, બંને અલગ અલગ હોય ને, તો અલગ અલગ કેમ છે? અલગ 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 કેમ છે? એટલે બંનેનો પુરસાદ અલગ અલગ છે. કેટલાક જાય ખરા ફંક્શનમાં, આપણે જન્મ જયંતિમાં આવીએ, બેસીએ, બધો પ્રોગ્રામ બધો સાંભળીએ, ખરા પદો જીલીએ, આરતી પણ કરીએ, દાદાના દર્શને કરી આવીએ, અને વાતાવરણ લઈને અંદર આનંદ પણ રહે. અને કેટલાકને કેવું હોય કે વાતાવરણમાં એટલો જબરજસ્ત નિશ્ચય પાક્કો કરી લે કે હવે આ જ કરવું છે. તો કે આ વસ્તુ છે આખી. એટલે આપણે આમ જોવા જઈએ તો આપણને જે સારા સંજોગો મળે છે ને સત્સંગના, કીર્તન ભક્તિના, ગુરુ પૂર્ણિમાના, જન્મ જયંતિ કે આ પર્યુષણ પર્વ હોય કે શિબિરો હોય, તો કે આ તો આપણી પુણ્યના આધારે આ સંજોગો ભેગા થાય છે. બરોબર. પણ સામે નવી કમાણી શું કરી એની ઉપર આપણી જાગૃતિ હોય કે ના હોય? આટલો ભાગ છે. એટલે ઉન્નતિ આ જાતની જાગૃતિ હોય ને તો આપણને વેલ્યુ એડિશન દેખાયા કરે કે ભાઈ હવે કઈ કામ આગળ વધ્યા. બરોબર. ખરેખર તો એવું જ હોય કે આજે એક સત્સંગમાં એટેન્ડ કર્યો તો મને જાગૃતિમાં દેખાવું જોઈએ કે કાલે મારી જાગૃતિ કેટલી હતી, અને આ સત્સંગ કર્યા પછી, સત્સંગ એટેન્ડ કર્યા પછી, કે આ કીર્તન ભક્તિ એટેન્ડ કર્યા પછી, કે આ ગુરુ પૂર્ણિમા જન્મ જયંતિ, કે આ પુણ્યદેવ આવું મોટું ફંક્શન એટેન્ડ કર્યું, આટલા મહાત્માઓને આટલું સરસ વાતાવરણ મળ્યું, તો આ વાતાવરણમાં હું કેટલા પગથિયા ચડ્યો, ગઈકાલ કરતા આજે મારી કેટલી પ્રગતિ થઈ, એની પર ધ્યાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ. એટલે આ વસ્તુ છે. એટલે આટલું આપણે ધ્યાન રાખવાનું. બરાબર. એટલે અને એવું નથી કે પ્રગતિ નથી થઈ, પ્રગતિ થાય છે, પણ જે પેલું આમ કે શરૂઆતમાં જે ડ્રાસ્ટિક ચેન્જ દેખાય, પેલું એકદમ તાપમાં હતા અને એસીમાં આવી ગયા એટલે મોટો ફરક લાગે, હવે એસીમાં એસીમાં બેઠા છે એટલે પછી ફરક ના લાગે, પણ એ અંદર પ્રગતિ અંદર વધ્યા કરે ખરું. પણ નક્કી પણ કે નિશ્ચય હોય, ધ્યેયની પોતાનો જે ધ્યેય છે, પોતાનો જે ગોલ છે, એ ધ્યેયની જાગૃતિ હોય તો કેટલાય પગથિયા ચડી જાય. તો એને લાગે કે આ બરાબર, દિવસે દિવસે મારી નિરાકુરતા વધતી જાય છે, દિવસે દિવસે મારી મુક્તતા વધતી જાય છે, ગમે તેવા સંજોગ આવે પણ હું મુક્ત રહી શકું છું, તો કે આ બધાના પ્રમાણ કહેવાય કે આપણી પ્રગતિ થાય છે. પણ નથી રહેવાતું. હા, મુક્ત નથી રહેવાતું. નથી રહેવાતું, નથી રહેવાતું. હવે જો આ બહુ સરસ થયું, ત્યાં જે આ વાત કહી મુક્ત નથી રહેવાતું, તો કે આ મુક્ત નથી રહેવાતું એટલે તને આ એક એવી જગ્યા છે કે જ્યાં પુરસાદ કરવાનો સ્કોપ છે. તારા માટે અહીંયા પુરસાદ કરવાની બહુ મોટી તક છે. એટલે આ મુક્ત નથી રહેવાતું એટલે ત્યાં એ જગ્યાએ આપણે ઉન્નતિને બરાબર જોઈ લેવી પડે કે ભાઈ આ કયા કારણથી આ ઉન્નતિથી મુક્ત નથી રહેવાતું, કયા કારણથી જલાઈ જાય છે, એના અંદર કઈ જાતનું ભિખારીપણું છે, કઈ કે કઈ કે આ સંસારિક સુખોની ઈચ્છાઓ છે કે જેના આધારે એની મુક્તતા જતી રહે છે. સમજાય? સાદી સીધી વાત છે, એકદમ સિમ્પલ વાત, કે પોતાને અંદર કોઈ પ્રકારનું અંદર છે સંસારિક સુખોની ઈચ્છા છે એટલે મુક્ત રહેવાય નહીં.
એટલે આ કઈ વસ્તુ છે અંદર એ જોવાનો આપણને સ્કોપ મળે કે ના મળે? એટલે બધું હોય નાની નાની વસ્તુમાં હોય. આમ આ ક્યાંક જવાનું હોય ને, ડ્રેસ પહેરવાનો હોય તો એમાં 5 મિનિટ જતી રહે. આ ડ્રેસ પહેરું કે આ પહેરું, આ પહેરું કે આ પહેરું, આ પહેરું કે આ પહેરું. અને એમાં જો લગ્ન કે કઈ પ્રસંગમાં જવા તો કેટલો ટાઈમ જાય? બરોબર. અરે ઘરે કોઈ મહેમાન આવવાના હોય ને, શું બનાવીશું એના માટે કેટલો ટાઈમ જતો હોય? અને એમાં પછી અંદર કેટલા બધા ચક્કર ચાલે કે ભાઈ આ આમ તો કરવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે, આના વગર આમ ના ચાલે, આમ તો કરવું પડે. એટલે પોતાના ઘરના જ હોય ને તોય થાય. આમ જમાઈ આવ્યા હોય ને થાય તો કે બરાબર છે, વ્યવહારથી આખી અંદર જે ડિઝાઇન થઈ ગઈ છે. એટલે પણ બીજા બધા પણ હોય ને તો અંદર થાય કે અને આમ તો કરવું પડે, નહીં તો ખરાબ લાગે, આમ થાય તેમ થાય. તો કે આ વ્યવહારની ચોકસાઈ છે, બરાબર છે, પણ એમાં જે ઉપયોગ આખો જતો રહે છે ને, એટલે એમાં ઉપયોગ જાય એટલે ભાઈ શું થાય કે જમાઈ આવ્યા હોય આપણે સુધાર્થમાં જોડું ચૂકી જઈએ. આપણે એવું થાય મેં બધું બરાબર આગતા સાગતા બરાબર કરી લીધી, હવે વ્યવહાર મેં બરાબર કરી લીધો, પણ જે કમાણી કરવા હતી એ ભાગ રહી જાય. અને શુદ્ધાત્મા જુએ તો મુક્તતા રહે કે ના રહે? અને વ્યવહાર ગમે એટલો સારો કર્યો હોય પણ બોજો વધે કે જમાઈ છે, જમાઈ છે, જમાઈ છે, એટલે બોજો રહે કે ના રહે? આ સાદી સીધી વાત છે. આ એટલે આપણે વ્યવહાર કરી નાખીએ છીએ, પણ દાદા ભગવાને જે વાત કરી કે હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા અને બાકીનો બધો રહ્યો વ્યવહાર, તો એ વ્યવહાર તમારે કરવાનો છે તો ના કરવાનો નથી. વ્યવહાર સમય ક્ષેત્ર સંજોગ પ્રમાણે વ્યવસ્થિત તમને આપ્યા કરશે, એટલે એ ઉકલતો વ્યવહાર છે. વ્યવહાર ઉકલતો વ્યવહાર છે એટલે કે ગરગડીમાંથી દોરી નીકળ્યા ખુલ્લી થાય નીકળ્યા કરશે. તો કે ઉકલતો વ્યવહાર જયારે સામે આવે ત્યારે આપણે એનો નિકાલ કરવાનો છે. નિકાલ પાછો કેવી રીતે? સંભાવે નિકાલ તો ખરું, પણ નિકાલ એટલે શું કે આપણને આપણા ધ્યેયની જાગૃતિ સાથે નિકાલ કરવાનો છે. એટલે કે આ નિશ્ચયની જાગૃતિ સાથે આ વ્યવહાર ઉકલ્યા કરે, આટલો ભાગ છે. એટલે આવી રીતે દાદાએ કહ્યું કે વ્યવહાર નડતો નથી. આપણે શું આપણે દાની વાત જાડા શબ્દોમાં પકડી લઈએ કે વ્યવહાર નડતો નથી એમ, બાકી વાત ના સમજીએ કે વ્યવહાર કેવી રીતે નડતો નથી. તો કે આ ઉકલતો વ્યવહાર છે અને આપણી નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ છે, તો એ વ્યવહાર તમને નડશે નહીં, બોજારૂપ નહીં લાગે. પણ આપણે તો શું કહીએ કે આપણે ભૂલ થયું હોય ને કે આ તો વ્યવહાર છે, નિકાલી છે. એટલે ઊંધી રીતે વાપરીએ અત્યાર, એટલે એનો માર ખાવો પડે. ઉન્નતિ સમજાયું તને? હા હા સમજાયું. હવે આ પ્રોગ્રેસ થયો નથી એ ખબર પડી તો મિનેશાનજી શું કહે છે કે ખબર કયા આધારે પડી? તો આપણે ઉન્નતિ થી જુદા છીએ ત્યારે ને, આપણે જુદા છે ત્યારે દેખાયું ને કે આ ઉન્નતિની પ્રગતિ થતી નથી. આ નિશ્ચયની વાત. પછી આપણે ઉન્નતિની શું પ્રગતિ થતી નથી એ ભાગ આખો જોઈ લેવાનો. પછી મારા બધા લેપટોપ નથી, એક લેપટોપ નથી. યુ નો ધેર આર વેઝ આઉટ રાઈટ? ઓ નો. હેલો, હા શું કીધું? વાય આર યુ બીંગ સો રેસ્ટલેસ? તું મને હેલ્પ કર. ઓ અનમ્યુટ અનમ્યુટ કર્યો એના લીધે બીજે ડિસ્ટર્બન્સ આવે છે. હા હા અચ્છા હા નંદ વાત કર. ચાલો તો પાંડે સારું છે. ચાલો પ્રશ્ન કરો બીજો કઈ. આમાં પદ લેવા ના લેવાય? આ સત્સંગમાં પદ લો લેવાય ને, પદ ગવડાવો. હા ગવડાવો ને, બી નાઈસ. તો આ દાદાનું ભક્તિ તો નું કોણ તો આવી જાય? ના એ તો
સંભળાય છે દ્વારકેશ પછી જય સચ્ચિદાનંદ આવી સચ્ચિદાનંદ જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા જેના કર્મ પ્રત્યેક ભેદતે મૂર્ત છે દિવ્યાત્મા જેના કર્મ પ્રત્યેક ભેદતે જેનો અગુરુ લઘુ જ સ્વભાવતે મૂળ અસીમાત્મા જે લઘુ જ સ્વભાવતે અસીમાત્મા જેનો સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શતે મૌન સંજ્ઞાત્મા જેનો સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શતે જેની માત્ર અવસ્થા નિર્દ્વંદ્વ કેવળ પ્રગટાત્મા જેની માત્ર અવસ્થા નિર્દ્વંદ્વ કેવળ પ્રગટાત્મા જેની દેહાતીત દશા જતે દાદાનો વ્યક્તાત્મા દેહાતીત દશાજતે દાદાનો વ્યક્તાત્મા જેનો વ્યક્ત પ્રગટ દિવો તે કેવળ અશુદ્ધાત્મા જેનો વ્યક્ત પ્રગટ કેવળ અશુદ્ધાત્મા જેના જેનો નિરાવરણો વ્યક્ત સગોપિત સિદ્ધાત્મા જેનો નિરાવરણો વ્યક્ત સગોપિત સિદ્ધાત્મા જેના સુચરણો માજ મોક્ષતે મૂર્ત મૂર્તાત્મા જેના સુચરણો માજ
जेना तप कोई देखे नहीं ते अदीठ गुण आत्मा जेना तप कोई देखे जेनी मात्र क्रिया अंतर्मुख ते ब्रह्मनिष्ठ मोक्षात्मा जेनी मात्र क्रिया अंतर्मुख ते जेनी सामायिक थी मोक्षते अक्रम अज्ञानात्मा जेनी सामायिक थी मोक्षते जेने वरते छे केवल ज्ञान दादाते परमात्मा जेने वरते छे केवल जेने वरते छे केवल दर्शन आदा दाते सहजात्मा जेने वरते छे केवल दर्शन आदाते सहजात्मा जेने वरते छे केवल चारित्र आदा दास्व धर्मात्मा जेने वरते छे केवल चारित्र आदा दास्व धर्मात्मा जे नामात्र समय पलताप ते रत्नत्रय पूर्णात्मा जे नामात्र समय पलताप ते रत्नत्रय परम ज्योति स्वरूप भगवान ते सिद्ध दादा परमात्मा परम ज्योति स्वरूप भगवान ते जेनी व्याख्या नथी शब्द माहिते भगवान रहस्यात्मा जेनी व्याख्या शब्द माहिते देना वाणी वर्तन ने विनय छे मनोहर आ प्रेमात्मा जेना वाणी वर्तन
જેને પ્રશ્નો હોય તે હાથ ઊંચો કરજો એટલે અનમ્યુટ કરી. મારે પૂછવું છે. હા આમાં એમ કહું જેને વર્તે છે કેવળ જ્ઞાન આ દાદા એ પરમાત્મા, પછી કે જેને વર્તે છે કેવળ દર્શન આ દાદા તે સહજાત્મા, એમાં શું ડિફરન્સ છે? એટલે કેવળ જ્ઞાન કહ્યું પછી કેવળ દર્શન કહ્યું, એટલે નો ધ ડિફરન્સ. જ્ઞાન ને દર્શન નો ડિફરન્સ તમને ખબર છે ને? તમારા પ્રશ્નો જવાબ આપું છું. તમે કેવો દર્શન જોવો છો? તમને જ્ઞાન ને દર્શન તો ખબર છે ને? બરાબર. હા, એ જ્ઞાન ને દર્શન ખબર છે એટલે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એટલે બંને ગુણો જુદા કે નહીં? બંને ગુણો જુદા એટલે દાદાને કેવળ દર્શન ખરું અને કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન ને ટચ કહીને આવે એટલે કેવળ જ્ઞાન પણ ખરું, એટલે બંને ગુણો અલગ અલગ કહીને કેવા પડે ને? એટલે આમાં આ પદમાં એમ પટેલ ના જ્ઞાની પુરુષ ના ગુણો નું વર્ણન કરેલું છે. બરોબર. તો કે આ કેવો દર્શન કોને વર્તે છે? મહિલા શુદ્ધાત્મા ભગવાન ને? તો કે ના, આ દાદા ભગવાન જે દેવ મંદિર માંથી પ્રગટ થયા, જે દેવ મંદિર આટલું પ્યોર થયું એટલે જે દેવ મંદિર પ્રગટ થયા એમ પટેલ ને વર્તે છે ને? બરોબર. એટલે એ રીતે આખી વાત છે આખી. એટલે આમાં આખો જ્ઞાની પુરુષ, તો એ જ્ઞાની પુરુષ કેવા હોય, એમની કેવી દશા હોય એની વાત છે. એ તો ખબર પડી. એ તો સમજાયું કે એમનો જે બધા શબ્દો છે બધા, એટલે એમનું દર્શન છે. તો કે એ દર્શન પણ 360 ડિગ્રી અને ચારિત્ર એટલે જ્ઞાન એ પણ 360 ડિગ્રી. એટલે કે એટલે 360 ડિગ્રી હોય ને કેવળ દર્શન કહેવાય, એટલે કેવળ દર્શન અને કેવળ ચારિત્ર અને કેવળ જ્ઞાન આ ત્રણ છે, રત્નત્રય કહે ને, કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ ચારિત્ર. એટલે આમ ક્રમિક માર્ગમાં શાસ્ત્રો વાંચી વાંચી અને એને નક્કી થઈ જાય કે આત્મા આવો છે, આવો છે, આવો છે, આવો છે, એવું નક્કી થઈ જાય. સમજાય? એટલે ડિસાઇડેડ જ્ઞાન થઈ જાય કે આવો આવો છે, એ પછી એને દર્શનમાં આવે. એટલે કે પહેલા એને કેવળ દર્શન, કેવળ જ્ઞાન, પછી કેવળ કેવળ દર્શન. અને આપણને આપણા સાથે દર્શનમાં આવી ગયું એટલે આપણું દર્શન શુદ્ધિ થઈ ગઈ. સમજાય? કારણ કે આપણે શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ આ દર્શન એટલે કેવળ દર્શન થઈ ગયું કૃપાથી, અને હવે એ જ્ઞાનના બાકીના આવરણ હવે ખુલી રહ્યા છે. એટલે આપણે ધીરે ધીરે કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છીએ, અને આ જેટલો વ્યવહાર નિકાલ થશે એટલો ચારિત્રનો ભાગ ખુલ્લો થશે. સમજાય? વ્યવહાર તો કે આ ભારતીબેનનો જે પાછલો માલ, ભરેલો માલ, કચરો જે લઈને આવેલા છે, એ કચરો જેટલો નિકાલ થશે એટલું કેવળ ચારિત્ર ખુલ્લું થતું જાય. અને જેમ જેમ કેવળ ચારિત્ર ખુલ્લું થાય પછી એ જગતના કલ્યાણમાં નિમિત્ત બની શકે. એટલે આવી રીતે છે. એટલે જે દર્શન જ્ઞાન જુદું જુદું છે ને, એટલે અહીંયા કવિરા જે બધા પદમાં કડી પાકું અલગ અલગ લીધું, કે જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. તો કે આ જ્ઞાની પુરુષ હોય તો કે એની વાણી તમને સાંભળવાની એટલી ગમે કે ઉભા થઈને જવાનું મન ના થાય. એનાથી આગળ વાત કરીએ કે નાના છોકરાઓ હોય ને એ બેસી રહે, એમને ખસવાનું મન ના થાય. એનાથી આગળ વાત કરું
કે દાદા સત્સંગની કઈ વાત કરતા હોય અને તમને ના પણ સમજાય તો એ તમને મીઠું લાગે. તમને સમજાયું ના હોય પણ તમારા હૃદયમાં સોસરુ અંદર ઉતરી જાય એટલે અંદર ઉતરીને પછી અંદર કામ કર્યા કરે. એટલે જેના વાણી, વર્તન અને વિનય, વિનય આ બહુ મોટી વાત કરી કે કોઈ પણ આધ્યાત્મમાં કોઈ પણ હોય તો આપણે ત્યાં જઈને વિનય કરવાનો હોય, એ આપણો વિનય કરે નહીં. દાદા ભગવાન એવા પાક્યા કે એમને જે જે આવ્યા, જેવા જેવા પણ આવ્યા, બધાની અંદર શુદ્ધાત્મા જોઈને બધાના દર્શન કર્યા, બધાનો વિનય કર્યો. બરોબર. એટલે પછી કવિરાજે પદમાં લખી નાખ્યું કે જેને આ વાણી, વર્તન અને વિનય કેવા છે, મનોહર છે, મનને હરી લે એવા છે. બરોબર. મનોહર એવા પ્રેમાત્મા. એટલે આવી રીતે આખું મૂક્યું. જેના કર્મ પ્રત્યેક અભેદ છે, અભેદ તે મૂર્ત છે દિવ્યાત્મા. એના કર્મ પ્રત્યે, એટલે કર્મ એટલે આપણી આપણી ભાષામાં, એટલે જગતની ભાષામાં લખ્યું. કર્મ એટલે જેના વ્યવહાર, એનો પ્રત્યેક વ્યવહારનો જે ભાગ છે એ કેવો છે, એમનો બધા સાથેનો વ્યવહાર છે, વ્યવહાર પણ કેવો છે, દિવ્ય વ્યવહાર છે. વ્યવહારમાં ક્યાંય એમને ભેદ પડ્યો નથી, વ્યવહારમાં ક્યાંય એમને લીધું નથી, આપ્યું છે. સમજાય? એટલે દાદા ખાનદાનની વ્યાખ્યા કરતા, ખાનદાન કેવો હોય કે લેતાય ઘસાય અને આપતાય ઘસાય. જયારે કોઈને આપવાનું હોય ત્યારે થાય કે આને જ્યાં ઓછું પડશે એટલે જ્યાં વધારે આપે. લેવાનું હોય કોઈની પાસે ત્યાં શું થાય કે ભાઈ એને તકલીફ પડશે એટલે હકનું હોય એનાથી ઓછું લે. એટલે કે લેતાય ઘસાય અને આપતાય ઘસાય એવા ખાનદાન હોય. તો કે આવો આવો ખાનદાની વ્યવહાર તમને જોવા ના મળે, એ આ કલયુગમાં પાંચમા આરામાં જોવા ક્યાંથી મળે? આપણે આપણો જ વ્યવહાર જોઈએ, ના ખબર પડે આપણને. આમ બહારથી ગમે એટલો સારો લાગતો હોય પણ અંદર કેટલું ચાલતું હોય. સમજાય? બહારથી બહારથી સસ લાગે એમ, પણ છતાં અંદર કેટલું બધું ચાલતું હોય. જયારે દાદાનો આખો વ્યવહારનો ભાગ જ આખો પવિત્ર, દિવ્ય. એટલે કહે છે કે મૂળ તો છે દિવ્ય આત્મા. એટલે આ મૂળ, એટલે આ દેહ સ્વરૂપ દિવ્યાત્મા છે. દિવ્યાત્માનો કેવો વ્યવહાર હોય, કે આવો વ્યવહાર છે આખો. આ તો કવિરાજ વાત કરે અને આપણે સત્સંગમાં વાત કરીએ, પણ આપણે ખાલી સમજવા માટે આપણું અંદર નક્કી પણ થાય કે આપણો વ્યવહાર આવો હોય, હોવો જોઈએ. એટલે મેં કહ્યું કે તમે પૂછીએ તો આ કઈક યુનો સમજ પડે. હા ના, બરાબર છે. આપણો વ્યવહાર આવો સમજ પડશે તો કઈક સુધારો થશે. હવે આવું નક્કી થાય કે મારો વ્યવહાર આવો હોય, એટલે કે આ આવો હોવો ઘટે એટલું સમજાય. એટલે જે હોવો ઘટે એવું જે સમજાવું એવું, એનાથી કે વિરુદ્ધનું અંતર ફૂટ્યું એટલે તરત દેખાય કે ના દેખાય? દેખાય ને. એટલે પછી જાગૃતિ કામ કરે. આ નક્કી કરેલું હોય તો જાગૃતિ કામ કરે. એટલે આજે દાદા ભગવાન કહેતા ને કે નવરા પડ્યા હો તો કવિના પદો ગાયા કરજો. કવિના પદો ગાશો ને તો તમને સહેજાશે, શુક્લ ધ્યાન વર્તશે. કે આવી રીતે છે કે આજે હમણાં દાદાની આ વાત કરી તો ભલે સમજાય કે ના સમજાય, બે ચાર પાંચ દસ વાર પદ ગાય ને એટલે પાછું અંદર ચાલુ થાય, આનંદ થાય. શબ્દ સમજ પડે કે ના પડે, આનંદ થાય. પછી કહે છે કે જેનો અગુરુ લઘુ જ સ્વભાવ તે મૂળ આ અસીમ આત્મા. કે આ કેવા છે? અસીમ એટલે એની જેની કોઈ સીમા નથી, મર્યાદા નથી એવા. પણ છે કેવા? તો કે એમનો સ્વભાવ કેવો છે, તે પોતે પોતાના શુદ્ધાત્મા સ્વભાવમાં રહે છે, એટલે કે અગુરુ લઘુ છે. હવે આ અગુરુ લઘુ કે એટલે આપણને આપણી વ્યવહારમાં બધું દેખાય કે ના દેખાય, કે આપણે કેટલા બધા લઘુ ગુરુ થઈએ છીએ. બરોબર, ચોખ્ખું દેખાય. આખો વ્યવહાર, આપણો જે વ્યવહાર છે
કે ભારતીબેન નું સારું દેખાય એના માટેનો વ્યવહાર હોય છે કે એનું ખરાબ દેખાય એના માટેનો વ્યવહાર હોય છે? સારું દેખાવા માટે જ હોય. અને દાદા ભગવાન નો કેવું હતું? તો કે એમ પટેલ જુદા રહેતા હતા, એટલે એમ પટેલ નું સારું દેખાય કે ખરાબ દેખાય એવું નહીં, ઉકલતા વ્યવહાર ને નિશ્ચય દશની જાગૃતિ થી જોયા કરતા હતા. એટલે આ આસમાન જમીન નો ફરક આ છે આપણો. એટલે હવે આ આપણને સમજાય તો આપણો જે વ્યવહાર ઉકલતો હોય તો આપણે ધ્યાનમાં રહે, જાગૃતિ મારે કે મારે આ નિશ્ચય દ્રષ્ટિથી આ વાપરાવી જોઈએ અહીંયા, કે આ ભારતીબેન નો વ્યવહાર શું ઉકલી રહ્યો છે. બરોબર. એટલે અંદર જાગૃતિ પણ હોય કે શું હોવું ઘટે શું ના હોવું ઘટે, અને ઉકલતો વ્યવહાર જુદો હોય. બરોબર. એટલે ઉકલતા વ્યવહારમાં જે ના હોવું ઘટે એમાં ભૂલથી પણ પોતાનો ટેકો ના અપાય. બરોબર. એટલે પછી વ્યવહાર આખો દિવ્ય થતો જાય. એટલે કે જેનો અગુણ લઘુ જ સ્વભાવ તે મૂળ આ અસીમ આત્મા જેની સીમા નથી એવો. હવે આ જે દાદાની જે વાણી ખરી ને, એટલે આ કવિરાજ લખે, જેનો સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શ તે મૌન આ સંજ્ઞાત્મા. સરસ્વતી ક્યારે કહેવાય? તો કે વાણીમાં વાણી સરસ્વતી સ્વરૂપ ક્યારે થાય? તો કે વાણીનો પોતે માલિક તો ના હોય, વાણીનો પોતે બોલનારો પણ ના હોય, વાણી સ્યાદવાદ હોય, સ્યાદવાદ એટલે કોઈનું પ્રમાણ ના દુભાય એવી. તો કે આ તો બધું ખરું જ, પણ છતાંય જોડે વાણી એવી હોય મીઠી હોય કે પેલાને સાંભળવી ગમ્યા જ કરે. બરોબર. પાછી સામાનો રોગ કાઢનારી હોય, પાછું એમને એવું ના હોય કે મારે આને આવું સમજાવી દેવું છે, એમને કુદરતી વાણીનો ફ્લો હોય. પાછી હોય નિમિત્ત નૈમિતિક, એટલે કે સામે જે નિમિત્ત ભેગું થયું એ નિમિત્ત ને આધીન નૈમિતિક વાણી નીકળી જાય. નૈમિતિક વાણી નીકળી જાય ખરી, પણ પોતે બોલનાર ના હોય, પોતે કરતા ના હોય, કે પોતે એમાં ચાખનાર પણ ના હોય કે આ જો મારી વાણી થી કેટલી સરસ, કેટલા બધા લોકોનું કલ્યાણ થઈ જાય છે, આમ તેમ કશો ભાગ જ ના હોય. ત્યારે એને એ વાણી કેવી હોય? સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શ, સ્થૂલ નહીં સૂક્ષ્મતમ. ત્યારે એને સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શ કહ્યો. એટલે એમાં ચાખવાનું ના હોય, કશું જ હોય નહીં, અને એમાં કશો આશય પણ ના હોય, કારણ કે બોલનારા જ નથી એટલે ઇન્ટેન્શન ના હોય. એટલે તીર્થંકર ભગવાનની જે લેવલની વાણી હોય એ લેવલની વાણી, એટલે એને લઈને દાદા કઈ પણ વાત કરતા હોય, વ્યવહારની વાત કરતા હોય ને, તોય તમને સાંભળવાનું મન થાય. બરોબર. કોઈ વ્યક્તિ આવી હોય અને એમની સાથે વ્યવહારની વાત કરતા હોય તોય તમને થાય દાદાને સાંભળ્યા કરીએ. એટલે આ આજ આ લેવલની વાણી, એટલે સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શ થયો કહેવાય. એટલે આ પદ તો લખ્યું છે, બહુ અદભુત લખી નાખ્યું છે. હેલો, સમજાવવા બેઠા છો તો સમજાવી દો ને. બાપા કે બીજા કોઈ ક્વેશ્ચન નથી તો આ. ના ના, કુસુમબેન નો પ્રશ્ન છે, એમને આંગળી ઊંચી કરી દે. હા તો પૂછો. ક્યાં ગુમ થઈ ગયા કુસુમબેન? ના નથી દેખાતા. હું અહીંયા જ છું. બદલાઈ જાય છે ને, એટલે મને પેલું જલ્દી નવાનું પેલું થઈ જાય ખબર પડતી. ના, મારો સિમ્પલ એ વિધિ કરતા કરતા એકવાર મગજમાં આવેલું કે છેલ્લે છે ડખો ડખલ ના કરું એવી શક્તિ આપજો. હવે ડખો ડખલ એટલે શેનમાં તમે, એટલે મારા પ્રમાણે મને વ્યવસ્થિતમાં ડખો ડખલ નું છે, પણ તમે મને વધારે આગળ સમજાવો તો. હા તો બરાબર છે, વ્યવસ્થિતમાં ડખો ડખલ નહીં, ચાલો બરાબર, એટલે પરફેક્ટ સમજાજો, કઈ વાંધો નહીં, પણ તો વ્યવસ્થિત બરાબર સમજાજો. આપણે એજ મને આગળ, એટલે એજ સમજાવો તમે હવે કે વ્યવસ્થિત શું આવે છે સામે ને. એવું ને, આટલા વર્ષો થયા એટલે આપણે વ્યવસ્થિત તો સમજાયું કે ના સમજાયું? એટલે વ્યવસ્થિત એટલે આ કેવું છે, પેલા વ્યવસ્થિત સમજાય પછી તમે વ્યવસ્થિતમાં ડખો ડખલ ના કરો. બરાબર. અને વ્યવસ્થિત સમજાય તો ડખો ડખલ કોઈ શક્તિ જ ના રહી ને. હા બરોબર. સમજાય? એટલે આ ડખલ કોની છે?
તો કે આ વ્યવસ્થિતમાં દખલ કોણ કરે છે? કુસુમબેન, વ્યવસ્થિતમાં દખલ કોણ કરે છે? બુદ્ધિ. બુદ્ધિ બુદ્ધિ નહી, આ જે નિકાલી અહંકાર ખરો ને, નિકાલી અહંકાર, હા, એ દખલ કરે. બરાબર, સમજાય? અહંકાર. કયો અહંકાર? નિકાલી અહંકાર. નિકાલી અહંકાર એટલે આ પોતાપણું. પોતાપણું કહ્યું ને, પોતાપણું. પોતાપણું આપોપું, એટલે એ ભાગ દખલ કરી આવે. એટલે હમણાં આપણો કઈક આમ મહાત્માનું ગ્રુપ ગયા હઈએ, અને કોઈ મહાત્મા તમને વાત કરે કે આ પેલા બીજા મહાત્મા તમારા માટે આવું કહેતા હતા, એટલે શું થાય પછી? પછી આપણે જાય એ મહાત્મા તમારા માટે જાવ કઈ કહેતા હોય, એ મહાત્મા ભેગા થાય ત્યારે શું થાય? મારા માટે આવું કહેતા હતા, હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા કે ના થઈ ગયા? તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ છતાંય શું થાય? મારા માટે આવું કહેતા હતા એ તો નથી, એટલે આ પોતાપણું કહેવાય. હવે તમે કુસુમબેન રહ્યા નથી, પણ છતાંય કુસુમ બેન માટે કોઈ કહી જાય, બરાબર, સાચું હોય કે ખોટું હોય, તમે કુસુમબેન ના પક્ષમાં ઉભા રહી જાઓ છો ને, એ કુસુમબેન ના પક્ષમાં જે ઉભા રહી ગયા એને પોતાપણું કહેવાય. કુસુમબેન ના પક્ષમાં ઉભા રહી ગયા એને પોતાપણું કહેવાય. હા, હવે કુસુમબેન રહ્યા નથી, તમે થઈ ગયા શુદ્ધાત્મા. શુદ્ધાત્મા થઈ ગયા, તમે થઈ ગયા શુદ્ધાત્મા, પણ છતાંય કુસુમબેન નો પક્ષ લેવાઈ જાય ને. હવે દાખલા તરીકે મહાત્મા એ તમારા માટે કઈ કહ્યું હોય, સાચું હોય તો પક્ષ લેવાઈ જાય, અને ખોટું હોય તો કૂદી પડાય કે ભાઈ આવું હતું જ નહીં, આ તમને તમને થોડી આ ગેરસમજ થઈ છે, બધું ઉભું થાય કે ના થાય, બરાબર, તમને કોઈ ચાવી ચડાવી છે, બધું ઉભું થાય કે ના થાય. પણ જે કુસુમબેન નો પક્ષ આપણે લઈએ છીએ, આપણે છીએ ખરા? નથી, આપણે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા ડખો ડખલ એટલે શું? તો કે આ નિકાલી અહંકાર છે, નિકાલી અહંકાર, એ નિકાલી અહંકાર ને લઈને આ વ્યવસ્થિતમાં જે સંજોગો નો કુદરતી ફ્લો આવે છે, પ્રવાહ જે આવે છે વ્યવસ્થિતમાં, એ પ્રવાહમાં, એ ફ્લોમાં આપણે ઇન્ટરફિયરન્સ કરીએ છીએ, એટલે એને ડખો ડખલ કહી. વ્યવસ્થિત નો જે ફ્લો આવે છે કે જ્યારે તમે ત્યારે, એ વ્યવસ્થિત છે બધું જે, એટલે આ કુદરતી જે સંજોગો નો ફ્લો આવે છે એ આવે છે વ્યવસ્થિત દાદીન, એટલે એ જે સંજોગો નો ફ્લો છે, એટલે કે આ વહેતો પાણી હોય એમાં વચ્ચે પથ્થર મૂકી એટલે દખલ કરી કે ના કરી? એને આમથી આમ વારવાનો પ્રયત્ન કર્યો, દખલ કરી કે ના કરી? હા, કરી. હા, તો કે આ આને ડખો ડખલ કહેવાય. પછી જાડી ડખો ડખલ જુદી છે. જાડી ભાષામાં કહીએ એ ડખો ડખલ તો તમે સમજો જ ને, કોઈ નામ આપણે ડખો કરી આવીએ ને. હા, એ તો હા, નોર્મલ. જાડી ભાષામાં ડખો ડખલ, પણ મહાત્માઓ માટે આપણા માટે ડખો ડખલ કહી, હા, તો કે આ નિકાલી અહંકાર એને ટેકો અપાઈ જાય. એટલે આ નિકાલી અહંકાર પછી આ જે સંજોગો આવે છે એ સંજોગોને માં દખલ કરી આવે, એટલે સંજોગોને આધીન આપણે રહેતા નથી, પણ સંજોગોને ફેરવવા જઈએ, એટલે દખલ થઈ કે ના થઈ? બરાબર. એટલે દાદા ભગવાન શું શબ્દ વાપરતા હતા કે અમે પોટલાની જેમ રહીએ છીએ. હવે તમને સમજાશે પોટલાની જેમ રહીએ છીએ. પોટલું ક્યારે દખલ કરે ખરું? ના, પોટલું સમજાય ને, પોટલું. હા હા, બરાબર સમજાય. આપણે પહેલાના વખતમાં બેગ નથી, ચાદરમાં કે સાડીમાં કે ધોતિયામાં કપડું મૂકી અને પોટલું વાળતા ને, લઈને જાય પછી. હા, તો કે હવે પોટલું હોય અને ગમે ત્યાં મૂક્યું હોય એ બૂમ પાડે ખરું?
કે હમણાં ધૂળમાં કેમ મૂક્યું, ક્યાં રોડ પર મૂક્યું, ગરમી આ ગરમ છે, દજાવાય છે, ક્યાં ગાડીમાં મને નીચે સીટ નીચે મૂક્યું, ભાઈ તો બધું આ પાણી આવી ગયો, ભીનું થાય છે, કશે માથા ઉઠાવ્યું પોટલાને. તે પોટલું એને જે સંજોગ આવે બધા સંજોગને સ્વીકારે કે ના સ્વીકારે, એવું આપણે એને કઈ ઇફેક્ટ જ ના થાય. પેલું પોટલું 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 છે, પણ આપણે આપણો અહંકાર એવો એ લેવલનો નિકાલી અહંકારને એ લેવલનો કરી નાખીએ કે દખલ કરતો બંધ થઈ જાય. એટલે જ્ઞાનની જાગૃતિ એટલી બધી હોય એટલે એને જે પણ સંજોગ આવે બધા સંજોગોનો સ્વીકાર હોય, બધા સંજોગોનો સ્વીકાર થાય. ઓકે, એટલે આ એક બાજુ આપણે જ્ઞાનમાં શું કહીએ કે આપણે જન્મથી મૃત્યુ સુધી જેટલા સંજોગો આવે છે એ બધા સંજોગો આપણા પાછલા જન્મના જે કર્મો બાંધ્યા એના હિસાબથી આવે છે, તો હિસાબથી આવે તો એને સ્વીકારવો પડે કે ના સ્વીકારવો પડે? ચોક્કસ. એટલે ત્યાં એ ડખોડખલ આવી રીતે, એટલે એની કુદરતી ફ્લો જે છે, કુદરતી પ્રવાહ છે, એમાં દખલ થઈ જાય છે. આ તીર્થંકર ભગવાન હોય ને એમનું તમે જુઓ તો તદ્દન દખલ વગરનું દેખાય. ભગવાન મહાવીર હતા ને પેલા ભરવાડે એમના કાનમાં પેલા સરુ નાખ્યા, બરું બરું પેલા સરિયે પેલા નાસ્તો કાંટા નાખ્યા, તો ભગવાન મહાવીરે સજ્જે કશું કરેલું દખલ કરેલી? અરે પેલા એ નાખ્યા ને પછી પોતે હાથથી કાઢવાનો કાઢ્યા નતા, એમની આખી દશા જ જુદી હોય. પછી પેલા વૈદ હતા અને એને જોયું કે ભગવાન ના મોઢા પર કઈક શૈલ્ય દેખાય છે, એટલે એને જોઈને પછી પેલું કાઢ્યું. આ સમજવા માટે, અને આપણા કાનમાં કોઈ નાખવા જાય તો આપણે શું થાય, આપણે મોઢું ફેરવી લઈએ અથવા એનો હાથ પકડી લઈએ અથવા એને એની ઉપર એટેક કરી નાખીએ, બધું થાય કે ના થાય? એટલે આજે ભગવાન મહાવીરની આખી એક્સ્ટ્રીમ દશા કહેવાય. આ તો સમજવા માટે કે ડખો ડખલ આ લેવલ સુધી આપણે જવાનું છે. એટલે અત્યારે ડખો ડખલ થાય બંધ ના થઈ જાય, ડખો ડખલ થઈ જાય, પણ લક્ષમાં હોય કે મારે અહીંયા આ લેવલ સુધી જવાનું છે, ત્યારે બધા કર્મોથી છૂટાય. બરાબર. તો કે આ લેવલ સુધી જવાનું જેટલું ધ્યાનમાં હોય. અત્યારે તો આપણે શું કે બધાને આપણા પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ, હજી આપણે આપણી ડિઝાઇનમાંથી આપણી જે અંદર જે અંદર એક સ્ટ્રક્ચર ઉભું થયું એ સ્ટ્રક્ચરમાંથી બહાર જ નથી આવતા. એટલે પછી દખલ તો થાય કે ના થાય? આપણે પોતે ડિઝાઇનમાં છીએ, આપણે પોતે જ એક સ્ટ્રક્ચરમાં આવી ગયેલા છીએ, એટલે પછી એ સ્ટ્રક્ચરની બહાર જઈએ નહીં આપણે, અથવા સ્ટ્રક્ચરની બહારનું હોય તો પાછું એ સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવવા જઈએ, એટલે કુદરતી સંજોગનો સ્વીકાર ના થાય. બરાબર. એટલે ડખો ડખલ કરું નહીં એવી શક્તિ આપો. એટલે આમ જાડી ભાષામાં બે જણ લડતા હોય આપણે વચ્ચે ના પડીએ કે દખલ નથી કરવી, બે જણ વાત કરતા વચ્ચે ના પડીએ એ દખલ ના કરી. અને આપણે દાદા મળ્યા ને, દાદા ભગવાનની વિતરાગ દ્રષ્ટિ મળી, હજુ દાદા ભાઈ કેવા પાકા, દાદા આખી આ દ્રષ્ટિ આપે, જ્ઞાન આપે, ભાઈ કે શું કે અમારું જ્ઞાન નથી, આ તો વિતરાગોનું જ્ઞાન છે. શું કે? આ તો વિતરાગોનું જ્ઞાન છે. એટલે કે પોતાના માલિક નથી થતા, સમજાય? આપણે દાદાજીની જગ્યા હઈએ તો આપણને શું થાય? અત્યારની આપણી દશાના આધારે આપણે વિચારીએ તો આપણે થઈ જાય કે ઓહો હો, મારા કેટલા વતનો પુરુષાર્થ, અને આ ગજબનું જ્ઞાન મને ખુલ્લું થયું એમ, આ જ્ઞાન મને ખુલ્લું થયું, મારું જ્ઞાન છે એમ થાય ને, મારું મૌલિક જ્ઞાન છે. દાદા શું કહે છે કે આ તો વિતરાગોનું જ્ઞાન છે, સમજાય? પોતે જ્ઞાનના માલિક થઈ નથી બેસતા. આ મોટી વસ્તુ. એટલે આપણને હવે આપણને
એ જ દાદાની દ્રષ્ટિ એ જ્ઞાન આપણને મળ્યું કે ના મળ્યું? પણ આપણે જ્યાં કોઈ વાત કરતા હોઈએ તો આપણે કેટલું બધું ઉભું થઈ જાય, આમ નહીં પણ આમ છે, આમ નહીં પણ આમ છે, આ સમજતો નથી, એને સમજાવી દઉં, આમ કરું તેમ કરું, કેટલું બધું ઉભું થઈ જાય. અને વિતરાગોને એવું જરાય હોય ખરું? હાથ રેઝ કરજો. અલ્તાફભાઈ, હા અલ્તાફભાઈ, હા બોલો. હવે આજે બીજી વાક્ય છે ને, આપને દેખભાળ કરવાની શક્તિ આપજો. તો એ જોવું જાણવાની શક્તિ છે કે દેખભાળ આપણે નોર્મલી હોય છે કે કોઈનું ધ્યાન રાખવાનું? દેખભાળ જ્યાં દેખભાળ હોય ને ત્યાં માલિકી ભાવના હોય. ઓકે, સમજાય? આપણે આપણી દુકાન કે ઘર કે આપણી જગ્યા હોય, વોચમેન રાખ્યો હોય, તો વોચમેન બધું દેખભાળ ધ્યાન રાખે કે ના રાખે? માલિકી ભાવ ઉભો થાય કે મારું છે એમ? ના, એને તો એટલું હોય કે મારે આ દેખભાળ, મારે ધ્યાન રાખવાનું છે, મારું નથી. માલિકી ભાવ ઉભો ના થાય તો આમાં ધ્યાન કેવી રીતે રાખવાનું? આ દેખભાળ કરવાનું એટલે જોવું જાણવું છે કે પછી? હા, એટલે દેખભાળ એટલે જ ને, જોવાનું છે, જોવાનું બરાબર થાય ને તો દેખભાળ થાય ને. સમજાય? જોવાનું બરાબર થાય તો જ પોતે માલિક ના થઈ જાય. એટલે વોચમેન હોવો જોઈએ, વોચમેન. એટલે આ અલ્તાફભાઈ છે, અલ્તાફભાઈનું આપણે માલિક ના થઈ જઈએ. ઓહો, એટલે પછી એની દેખભાળ થઈ. એટલે હવે શું થયું? તો તમે અલ્તાફભાઈ રહ્યા નહીં, તમે શુદ્ધાત્મા થઈ ગયા. પણ અલ્તાફભાઈનું હવે શું કેવી રીતે કરવાનું ત્યારે બધો નિકાલ? તો કે આમ જેમ ટ્રસ્ટ બને, એમાં ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટી શું કરે કે ટ્રસ્ટના જે બંધારણ હોય એ પ્રમાણે ટ્રસ્ટને ચલાવે. પછી ટ્રસ્ટનો માલિક કહેવાય ખરો? મેનેજિંગ ટ્રસ્ટી હોય તો માલિક કહેવાય ખરો? કે ટ્રસ્ટી હોય તો માલિક કહેવાય ખરો? કે 10 ટ્રસ્ટી હોય એમાં 7 ટ્રસ્ટી બહુમતી થઈ ગઈ તો એ માલિક કહેવાય ખરા? માલિક ના કહેવાય. એટલે દાદા ભગવાનનું આ કેવું હતું કે હવે અલ્તાફભાઈ તમે રહ્યા નહીં, તો કે અલ્તાફભાઈનું શું કરવાનું? તો ટ્રસ્ટી થઈ તરીકે જીવવાનું. કેમ? તો કે હવે મન વચન કાયા તમે દાદાને સોંપ્યા, સમર્પણ કર્યા. સમજે? જયારે દ્રષ્ટિ મળી ત્યારે આપણે સમર્પણ વિધિ કરી, કે હું મન વચન કાયા જે સમર્પણ વિધિ કરી, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. તો કે આ તો કે તમે મને સમર્પણ કરી દીધું, હવે શું? તો કે હવે ટ્રસ્ટી તરીકે વહીવટ કરવાનો છે. એટલે એને દેખભાળ કહી, માલિકી ભાવ નહીં. માલિકી ભાવ નહીં એટલે એનું કઈ પણ થાય એમાં રાગ દ્વેષ ના થાય. સમજાય? માલિકી ભાવ હોય તો રાગ દ્વેષ થઈ જાય, અને માલિકી ભાવ ના હોય એટલે એ મન વચન કાનું કઈ પણ થાય એમાં રાગ દ્વેષ ઉભો ના થાય. એટલે એને દેખભાળ કીધી. એટલે મુખ્ય દેખભાળ એટલે શું? તો કે અહંકાર ની ગેરહાજરી. અહંકારની ગેરહાજરી એટલે શું? તો કે પોતે માલિક ના થઈ જાય. એટલે પોતે આપણો સિક્યોરિટી થઈ જાય, વોચમેન તરીકે. હા, હું આ નાઇજીરિયા જોઉં ને, તો નાઇજીરિયામાં રોબરી બહુ થાય. હવે ઓછી થઈ ગઈ, પણ પહેલા બહુ થતી. હું 92 થી જતો ત્યાં, દર વર્ષે આમ અમે ત્યાં હઈએ ત્યાં રોબરી થતી હોય. અમને ક્યારેય ભેગા નથી થયા, પણ કે
હા ભરીએ કે આજે અહીંયા થઈ અહીંયા થઈ કે આ મહાત્મા ને ત્યાં થઈ ગયું હા ભરીએ ખરા તો ત્યાં એક આમ લાઇટલી વાર એક જોક ચાલે એમ તો એક જણું મકાન હતું એટલે બહાર પેલો સિક્યોરિટી વોચમેન રાખેલો એ વોચમેન રાખેલો તો પેલા ભાઈ ક્યાંક બહાર ગયા હતા અને આ રોબર્સ ટ્રક લઈને લૂંટવા માટે આવ્યા એટલે ટ્રકમાં પેલા ઘરમાંથી બધો સામાન લઈને જતા રહ્યા બરાબર પછી પેલો જેનો ઓનર આવ્યો એટલે પેલા વોચમેન ને બોલાયો અને પૂછ્યું કે ભાઈ તું અમે નતા તો રાતના લોકો આવ્યો તું ક્યાં હતો એમ તો હું મારી ડ્યુટી પર હતો કે તો કે આ લોકો ઘરમાં આવ્યા દરવાજા ઘરમાં આવ્યા ગેટ ખોલ્યો આ બધો સામાન મૂકીને જતો રહેતો કે શું કર્યું નહીં એમ તો કે માસ્ટર આઈ વોઝ ઓન ડ્યુટી એટલે આપણને તો ગુસ્સો આવે શું ડ્યુટી આને કે ડ્યુટી કહેવાય તું No, I am watchman. My duty is to watch. I was watching. So, a joke che, lightly che, pa samajwa mate. A samajwa mate. To kene su karyu, to kene joya karyu ne. Evu ama dekhbar etle joya kare. Etle Altaf bhai na bhag ma kai pan thai, ene joya kare. એમાં અંદર ઘૂસી ના જાય ઉતરી ના જાય એટલે કે પોતે અલ્તાફભાઈ ના થઈ જાય એ દેખભાળ કરી કહેવાય એટલે ડખો ડખલ ના કરે હવે આ વોચમેન હોય તો એ આ મકાન ની સિક્યોરિટી કરતો હોય તો એ મકાન નો માલિક ના હોય ને માલિક ના ત્યાં દેખભાળ કરી શકે ને અને માલિક ના હોય માટે જ દેખભાળ કરતા કઈ પણ થાય ને એના પેટનું પાણી ના હાલે એવું આપણે આ અલ્તાફભાઈ એની દેખભાળ કરવાની છે અલ્તાફભાઈ તો હવે મન વચન કયા દાદાને સમર્પિત કર્યા એટલે હવે આપણે અલ્તાફભાઈ ના ટ્રસ્ટી થયા એટલે ટ્રસ્ટી થયા એટલે આપણે ખાલી એને દેખભાળ કરવાની છે થઈ નથી જવાનું ડખો ડખલ બરાબર છે ડખો ડખલ પાંચ થોડું ઉપર છે એનાથી થોડું હાયર છે ઓકે આમાં જોવા વાળો ભાગ આવે દેખભાળ એટલે પોતે જોનારો થયો એટલે ડખો ડખલ ના કરે જોનાર હોય તો ડખો ડખલ ના કરે પેલામાં છે ને એ સ્થૂળ અહંકાર સાથે કનેક્ટેડ છે એટલે પેલો જે નિકાલી અહંકાર સાથે જયારે આમાં જે કનેક્શન છે ને એ ગુણ સાથેનું છે આત્માના ગુણો સાથેનું એટલે જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ હા એટલે મેં કહ્યું આ થોડી આ થોડું આગળનું છે પેલી જાડી ભાષાની વાત છે ને આ જીણી ભાષાની વાત છે એવી રીતે કહેવાય સમજ પડી યસ બરાબર ના સાવ ચાલ બીજા કોનો પ્રશ્ન કયો છું હા મુકેશ હા બોલો જીણી ભાષાની વાત કરી એમાં બીજો એક પોઈન્ટ આવે છે કે એ વખતે પ્રજ્ઞા શક્તિ થી કશું મેસેજ આવે તે પછી એ રીતે ફોલો કરે ને હા પણ એટલે પ્રજ્ઞાશક્તિ વચ્ચે રહેવાની જ પ્રજ્ઞાશક્તિ વચ્ચે રહેવાની જ અને પ્રજ્ઞાશક્તિ છે ને એ તમને બાયફર્કેશન કરી આપે બાયફર્કેશન એટલે કે આ આપણો જે નક્કી થયું મોક્ષ માટેનું તો આ સંજોગમાં કે આજે આ બધા સંજોગો ભેગા થયા એમાં શું હોવું ઘટે મારે જો મોક્ષના રસ્તા પર જવું છે તો શું હોવું ઘટે એ નક્કી કરી આપે એટલે સામે બુદ્ધિ છે પ્રસંસાવ નક્કી કરી આપે આ બાજુ નક્કી કરી આપે
એટલે આ બાજુ નક્કી કરી આપ્યું પ્રજ્ઞાએ, એટલે પ્રજ્ઞા બતાવી દે ખરી પણ પ્રજ્ઞા કશું કરી ના શકે. પ્રજ્ઞા બતાવે ખરી પણ પ્રજ્ઞા કશું કરી ના શકે. પણ હવે આ પ્રજ્ઞા એ મુકેશભાઈ ને બતાવ્યું, મુકેશભાઈ પ્રજ્ઞા ની વાત સ્વીકારે, એટલે પ્રજ્ઞા સાથે એગ્રી થાય, એટલે ઓટોમેટિક મુકેશભાઈ કરે સાંભળે નહીં તો ઓટોમેટિકલી મુકેશભાઈ સંસાર પક્ષી થયા, ઉદગલ પક્ષી થયા. સમજાય છે? એટલે જે બને છે બને છે વ્યવસ્થિત ના આધીન, પણ તમે તમારી સિગ્નેચર પ્રજ્ઞાના પક્ષમાં છે કે નહીં એનું બહુ મોટું મહત્વ છે. આપણે શું થાય કે શું થયું એ પકડીએ છીએ, પણ એટલે હવે પ્રજ્ઞાનો સ્વભાવ કેવો છે કે પ્રજ્ઞા તમને ચેતવે અને તમે પ્રજ્ઞાનું સાંભળો, પ્રજ્ઞાના પક્ષમાં રહો, પ્રજ્ઞા બતાવે એવું થાય પણ નહીં, ઈચ્છા હોય તો ના થાય. એટલે એ વખતે આપણે રહ્યા પ્રજ્ઞાના પક્ષમાં, એટલે પ્રજ્ઞાનો પ્રકાશ વધતો એટલે બહાર આવતો જાય. એટલે કેવું થાય છે કે આપણે જે અજાગૃતિમાં પ્રજ્ઞા આપણે ચેતવે ખરી, પ્રજ્ઞા ચેતવે ખરી પણ પ્રજ્ઞાની વાતને આપણે કેમ કે આંખ આડા કાન કરીએ એના જેવું થઈ જાય. એટલે પ્રજ્ઞાની વાત ના સાંભળીએ એટલે પ્રજ્ઞા જતી ના રહે, તો પ્રજ્ઞા ઉપર એક આવરણ આવે, એવું બે ચાર પાંચ વાર ના સાંભળી વધારે ને વધારે આવરણ આવતા જાય, આવરણ આવતા પછી આપણા સુધી પહોંચે નહીં. અવાજ કટ ઓફ થાય છે, ખબર નથી પડતી. ઓ ફરી બોલું, પ્રજ્ઞા આપણને ચેતવે અને આપણે એની જોડે રહ્યા એટલે આવરણ પછી શું થાય, આપણે એવું લાગે કે આ પ્રજ્ઞાએ ચેતવવાનું બંધ કરી દીધું છે. પ્રજ્ઞા તો છે જ, આપણે આવી ગયા આપણી ભૂલને લઈને, કે આપણે અજ્ઞાનનો પક્ષ લીધો, પુદ્ગલનો પક્ષ લીધો, એટલે એની પર આવરણ આવી ગયા, પ્રજ્ઞાની જગ્યાએ છે. એટલે પ્રજ્ઞા ચેતવે તો આપણને ખબર ના પડે, એટલે પછી શું થાય કે એનો માર ખાવો પડે. એટલે જયારે માર ખાવાનો થાય અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, એટલે પછી ચેતે કે હારું આ તો આ ભૂલ થઈ ગઈ, એટલે પાછો પ્રજ્ઞાના પક્ષમાં આવી જાય, એટલે પાછી પ્રજ્ઞાનો ભાગ પાછો ખુલ્લો થઈ જાય અને પાછું તમને ચેતવવા માંડે. એટલે આવી રીતે આખો પ્રોસેસ છે આખો. એ માર ખાવામાં તો એક્સપર્ટ છે આ ભાઈ, કેમ કે એકનો એક રસ, રસના જે એમાં છે ને ખાવાના રસમાં, એમાં એકની એક સેમ ભૂલ ઘડીએ ઘડીએ કર્યા કરે, ખબર છે કે આ પરિણામ આવવાનું છે, તોય કરે, તોય થાય છે, તોય થાય છે, તોય થાય છે. એટલે પછી જવાબ જવાબ આવે, જવાબ આવે, એટલે કે ભાઈ હવે ભરેલો માલ પણ ખેંચી એક ના ખેંચી જાય. એટલે તમે દાખલ વાત કઈ ખાવાનો રસ, તો ખાવાનો રસ તો એ ખાવામાં ખેંચી જાય ખરું, પણ આપણે જો વાત કરવાની મુકેશભાઈ જોડે કે ભાઈ જો આ તમે અમારી વાત સાંભળતા નથી તો પછી એના પરિણામ ભોગવવા પડશે, એટલે એવી રીતે વાત કરવાની. અને ઘણી વાર એવું પણ બને કે મન આપણું સાંભળે જ નહીં. સમજાય? મન આપણી વાત સાંભળવા તૈયાર જ ના હોય.
એટલે મન બતાવે, મન જવા દો કે ના આ તો જોઈએ છે, આ તો જોઈએ છે, આ તો જોઈએ છે. એટલે પછી એ વખત મનને આપણે કહી દેવું કે ભાઈ તા જે ખાવું એ ખા, પણ હું આ વાતમાં એગ્રી નથી. એમ કહીને આપણે શુદ્ધાત્માના પક્ષમાં, પ્રજ્ઞા પક્ષમાં આવી જવું. બરોબર. કારણ કે આમાં વ્યવસ્થિત તમે ફેરવી ના શકો. ઊંઘવાનું છે તે ઊંઘ્યા નથી એટલે હવે ચાલો ટાઈમ છે તો ઊંઘી જાઓ, એવું નથી કે ઊંઘની જરૂર છે. એ વખતે એટલી બધી ઊંઘ લાગતી નથી. ધીસ ઇઝ ઓલસો ધેર. એ સવાલ આ દરેક જગ્યાએ લાગુ પડે. આપડે બે ત્રણ વાર ભેગા થયેલા, ટોરન્ટો જ ભેગા થયા હતા. મને પેલો હજી વધારે પૈસા મને યાદ ના આવ્યું. તમે ડોક્ટર છો એટલે આવું કહો છો 8 કલાક ની ઊંઘ. અને આ દાદા ભગવાન શું કેતા હતા કે 1.5 કલાક ની ઊંઘ હોય ને એટલે શરીર નો બધો થાક ઉતરી જાય. આપણે આખા દિવસમાં જે કામ કરીએ છીએ એટલે આપણો તો વ્હાઈટ કોલર જોબ છે, એટલે આપણે જે કામ કરીએ અને શરીર ને જે થાક લાગે એ 1.5 કલાક ની ઊંઘમાં બધો થાક ઉતરી જાય. બાકીની જે બધી ઊંઘ છે એ આખો દિવસે મનના ઘોડા દોડ્યા કરે એનો થાક લાગે છે. એટલે આપણા જે મહાત્માઓ હોય એના મનના ઘોડા ની જોડે દોડે નહીં, મનના ઘોડા દોડવા દે, પોતે ઉપર બેસી જાય. પોતે જોડે દોડે નહીં એટલે પોતે થાકે નહીં, મનનો ઘોડો થાકે, પોતે ના થાકે. એટલે આ જે મનના ઘોડા દોડે એનો જે થાક છે એ મહાત્માનો ઓછો થઈ જાય. એટલે મહાત્માની ઊંઘ ધીરે ધીરે ઓછી થતી જાય. એટલે દાદા ભગવાન છે ને એમની 1.5 કલાક ની ઊંઘ હતી, એટલે 1.5-2 કલાક જેવું થાય મેક્સિમમ, એનાથી વધારે હોય નહીં એમનું. બાકીનો ટાઈમ તો આમ એકદમ ફૂલ જાગ્રત હોય. એટલે આપણને ક્યારે એ થાકેલા પણ ના દેખાય. એ બીમાર થયા હોય છતાં એમનો ફેસ ઉપર એવું લાગે કે દાદાને કશું થયું જ નથી. એમ અમે મહાત્માને કહીએ કે ભાઈ આજે દાદા વિધિ ના કરતા, દાદાને આપણું પિત્તનું વધારે થઈ ગયું છે, આજે વિધિ ના કરતા. તો પેલો દાદાને મળવા દાદા એવું પ્રેમથી જય સત્સંગ, ચાલો આવો વિધિ કરો જલ્દી જલ્દી એમ. તો પેલા ને શું થાય કે હારા આપતો પુત્ર આવું કહે છે ને દાદા, કેટલા જો દાદા જો મને કેટલું પ્રેમથી વિધિ કરાવી. એટલે કોઈને ખબર જ ના પડે કે દાદાને ખરેખર શું અંદર બોડીમાં શું થઈ રહ્યું છે. મન વચન કા જગત કલ્યાણ યજ્ઞમાં જે હોમી દીધેલા ને એ વસ્તુ જોવા મળે. તમે જુઓ શરૂઆતના જે વર્ષો હતા, આ દાદા સત્સંગ હોય ને, દાદાનો 5 વાગ્યાનો ટાઈમ હોય, 5:30 નો ટાઈમ હોય, તો 5:30 વાગે દાદા આવી ગયેલા હોય. પછી વરસાદ હોય ને મહાત્મા 5:45-6 વાગે આવે, પણ દાદા 5:30 આવી ગયા હોય. સમજાય? તો કે આ બીજા બધા વિચારો કે વરસાદ છે આમ થશે તેમ થશે, તો કેવું કશું અમને જોયું જ નથી. એટલે કવિએ જે લખ્યું ને કે જગ હિતે ખર્ચી કાયા ગારી કાયા, જોતા ના ઠંડી ગરમી, એ વસ્તુ છે આખી. હવે તમે જો કચ્છ નો પ્રસંગ જો, આપણે ટાઈમ થઈ ગયો છે નઈ પાછો, હા ટાઈમ થાય મને કહેજો. કારણ કે મારે તો પેલું વાંચો, હવે પેલું પેલા બોલતા આવડતું નતું, એટલે 2-3 મિનિટ વાત કરે તો મને ભારે પડતી હતી. અને હવે પેલો સંજોગ જેવો આવ્યા કે મારા દીધે જ રાખવી પડે જ્યાં જવું ત્યાં, એટલે એવું ટાઈમ નું ધ્યાન રાખવું પડે ને. દાદા ભગવાન કચ્છમાં માણેક વિજયજી મહારાજ સાહેબ ને જ્ઞાન આપવા ગયા હતા 79માં. તો ત્યાં અમદાવાદ જન્મ જયંતિ હતી ને પછી ત્યાં જવાનું હતું. દાદાને પેલું ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ ટાઈપનું હતું, ઓબ્સ્ટ્રક્ટિવ ટાઈપનું જોન્ડિસ.
એટલે એકદમ જ આંખો બધી પીરી થઈ જાય અને પછી ઓબ્સ્ટ્રક્શન ખસી જાય એટલે પાછું એકદમ નોર્મલ થઈ જાય. એમને જોન્ડિસ બહુ વધી ગયેલું અમદાવાદ જન્મજયંતિ પછી, અને પછી જવાનું હતું ત્યાં એટલે બધા મહાત્માઓએ કીધું કે દાદા આપણે માયક વિજયજી મહારાજ સાહેબને કહી દઈએ કે અમે 15 દિવસ પછી આવશું, મહિના પછી આવશું. દાદા આ એમનું મન જે મનને ઢીલું ના પડવા દે એની વાત છે. દાદા કે ના આપણે એમને પ્રોમિસ આપ્યું છે કે અમે જન્મજયંતિ પછી 2 દિવસ પછી ત્યાં આવીશું, એટલે કે આપણે પ્રોમિસ રૂપે આપણે જવાનું છે. તો પેલા બધા સમજાય કે દાદા તો ત્યાં જ છે અને કે આપણે 15 દિવસ પછી જઈશું તો વાંધો શું છે. તો કે ના એમને મેં જ્ઞાન એમને પ્રોમિસ આપ્યું એટલે મારે પહોંચી જવાનું. પછી કે 15 દિવસ પછી જઈએ તો કે ભરોસો શું એ હોય કે હું હોઉં એમ. તો દાદા આટલી એટલી એટલી ખરાબ તબિયત પણ કોઈની એ બાબતમાં મનને ઢીલું ના પડવા દે. એમાં પાછા એક હતા એ જમાનો મેટાડોર હતી નાના નાની પેલી બારી વારી નાના કાચ વાળા અને એસી પણ ના હોય બેસવાની સીટો પણ પેલી હોય. એમાં ત્યાં સુધી ગયા રસ્તામાં મેટાડોર બગડી ને બધો બહુ પ્રોબ્લેમ થતા એટલે લગભગ ડબલ ટાઈમે ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા એટલે કેટલા થાકેલા હોય. ત્યાં પહોંચ્યા એટલે બધા મુંબઈના બધા કચ્છીઓ બધા હતા એટલે તો બધા એમનું સામાયું કરવા આવી ગયા. દાઈ તબિયત આટલી ખરાબ અને પેલા ઢોલ ત્રાસા સાથે બેન્ડ વાજા સાથે આવી ગયા સામાયું કરવા માટે એટલે શું થાય એટલે સામૈયામાં ફર્યા. મારા સાહેબ જોડે હતા એ માણેક વિજયજી મારા સાહેબ. પછી ઘરે ગયા અને પછી તો એમની હાલત એટલી ખરાબ કે બેસાય નહીં, સુવાય નહીં, બોલાય નહીં, એટલી બધી વીકનેસ આવી ગઈ હતી. એટલે કીધું કે દાદા આપણે કેન્સલ રાખીએ. દાદા કે ના આપી જ દેવાનું જ્ઞાન જ્ઞાન વિધિ એમને એટલે આપણે જ્ઞાન એમને આપી દેવાનું આપણે આવ્યા છીએ એટલે હવે નક્કી કર્યું એટલે કે આપણે એને ફેરવાય નહીં કે. પછી એમને પેલા ગ્લુકોઝ ની પેલી ડ્રીપ આપી, એક બાજુ ડ્રીપ ચાલે અને બીજી બાજુ જ્ઞાન વિધિ કરાવી. અને હજી હજી આગળ વાત કરું છું. આપણે મહાત્માઓ તો કેવા હઈએ, આપણને દાદા જે આવ્યા છે તો આવ્યા છે, ફરી ક્યારે આવે. એટલે આપણે સગા વાળા મિત્ર મંડળ ને જ્ઞાન માટે લઈ આવીએ ને. ખાલી મહારાજ ને જ્ઞાન આપવા તો આવી હાલતમાં આપતા હતા, બધા જોતા હતા, પણ છતાં બીજા 20-25 જણને પાછા અંદર દાદા પાસે ખાસ મિત્ર છે તો દાદા ના પાડે. તમે જુઓ એ જે રીતે જીવ્યા છે ને દાદા, આપણી કલ્પનામાં ના આવે. એ વખતે આપણે સમજાવતું પણ નતું કે જયારે એમની બોલવાની શક્તિ નથી, બેસવાની શક્તિ નથી, એવા સમયે એક મહારાજ સાહેબ ને જ્ઞાન આપવા નહીં જે બીજા 15-20-25 આવી ગયા, દાદા કેવો ફાઇલ નો નિકાલ કરે છે. જગ હિતે ખર્ચી કાયા, અહીંયા ખબર પડે એમાંથી મનોબળ માટે પ્રેરણા મળે કે આવું આવું મનોબળ હોય કે શરીરની અસરોને ગાંઠે ના, વ્યવસ્થિત ને ગાંઠે ના, કેટલાય અવતારથી સ્ટ્રોંગ મન કરેલું છે કે. ને તમે જુઓ આવા તીર્થંકર ભગવાન હોય એ બધા કેવા હોય કે પેલું નક્કી કરે ને કે ભાઈ આવી આ ભગવાન મહાવીર હતા તેમને નક્કી નતું કર્યું કે ભાઈ આવી રીતે મને વરાવશે તો જ હું લઈશ એમ. તો એ જે અભિગ્રહ જે કરતા જબરજસ્ત અભિગ્રહ કરતા, તો કે અભિગ્રહ ના આધારે એમને ખબર પડે કે મારું મન કેટલું આ મન કેટલું સ્ટ્રોંગ છે અને આખી આ જે એ જાતની અનુભૂતિ આવી જાય. આ વસ્તુ દાદાની જે હતી ને કે ગમે તેવા સંજોગ હોય પણ મનને ઢીલું પડવા દીધું નથી. દાદા શું કહેતા કે અમારી ઉપર એટમ બોમ્બ ફૂટે ને તો અમારા પેટનું પાણી હાલે નહીં. તો કે બોલતા નતા, એમના ચારિત્રમાં હતું. સમજાય? એમના ચારિત્ર બોલતા તો હતા પણ એમના ચારિત્રમાં હતું, ખાલી બોલતા તો એવું નતું.
એમના ચારિત્રમાં હતું. અને આપણે તો બોલીએ શકતા, ચારિત્રની તો વાત જવા દો. આપણે સંજોગ ના ભાઈ આવું તો ના કરે કે આવી હાલતમાં જવાય જ નહીં કે થાય કે ના થાય. અમારે યા લંડન માં છું, આ સ્પેન માં હતો, રોજ ના પેલા 200-150 માણસ મરી ગયા ને પેલા સમાચાર આવે. હવે શું થાય? હું કઉ બહાર ફરવા જેવું છે, વોક કરવા જેવું છે, કોઈ જવા દે. પછી મને કીધું કે 600 યુરો નો ફાઇન કરશે, એટલે હા નથી જવું બાપા. એટલે આ સમજાવો કે આપણું મન આ બાના સંજોગો જુએ ને, એ સંજોગોના આધારે કાચું પડી જાય. ત્યારે એ ધ્યેય પ્રમાણે ચાલે, મનને કાચું ના પડવા દે. આ વાત આટલી સમજવાની હતી. એવી શક્તિ આવે એ બહુ જ ઈચ્છા છે એમ કરીને. હા હા, નાના શક્તિ આવે, શક્તિ આવે ને, આપણે સમજાય અને સમજાય અંદર નક્કી થાય, નક્કી થાય, એટલે પછી શક્તિઓ ખુલ્લી થવા માંડે. ચાલો આપણે 2 કલાક થઈ ગયા છે પૂરું કરીએ, કાલ પર રાખીએ થોડું પછી. હાજી શ્રીમંત બોલાવી લઈએ પછી પૂરું કરીએ. જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો આયરિયાણં, નમો વજ્રાયાણં, નમો વજ્રાયાણં, નમો લોયે સૌ સાહુણં, નમો લોયે સૌ સાહુણં, સો પંચ નુકારો, સો પંચ નુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સૌવે સિમ, મંગલાણં ચ સૌવે સિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.